કેમ છો? મજાની વાત એ છે કે કેટલાક અદ્ભુત વ્યક્તિત્વો સાથે તમને જ્યારે વાતચીત કરવાની તક મળે છે ને, ત્યારે ઋતુ ગમે તેટલી આકરી હોય એ ખુશનુમા થઈ જતી હોય છે. આમ તો વ્યવસ્થિત ઉનાળો પડે છે, 44-45 ડિગ્રીની આસપાસ આપણે બેઠા છીએ. યલો એલર્ટ ને ઓરેન્જ એલર્ટ ને રેડ એલર્ટની વચ્ચે વચ્ચે શ્વાસ લેવામાં તકલીફ પડી જાય ને, એટલો બધો કાળ ઝાળ ઉનાળો માથે તપે છે. પણ અમારી આસપાસ આજે એક એવા લોકો છે, એવા વ્યક્તિત્વો છે જેણે અમારા પ્રાણવાયુમાં ખૂબ વધારો કર્યો છે. આજે અમને ગરમાળાના ફૂલ કે ગરમાળાના ઝાડ નીચેથી નીકળતા હોય ને એવી અનુભૂતિ થવાની છે. એનું કારણ છે કે કેટલાક બહુ જ, જેને કહેવાય કે લોકપ્રિય સજ્જ કલાકારો સાથે સંવાદ સાધવાના છીએ, અને એટલે જ તમને પડશે જલસો. જલસો એ ગુજરાતી સંગીત અને સાહિત્યને સમર્પિત એકમાત્ર એપ્લિકેશન છે જે તમે પ્લે સ્ટોર અને એપ સ્ટોર પરથી ડાઉનલોડ કરી શકો છો. અને હું છું નૈષદ, સ્વાગત છે તમારા બધાનું. અને અત્યારે શુદ્ધ દેશી સંવાદમાં આપણી જોડે એ કલાકારો જેમણે હમણાં જ એક નવી નવી સરસ મજાની એક બહુ જ ઇનોવેટિવ મૂવી લઈને આવ્યા છે અને ખૂબ સરસ રીતે ચાલી રહી છે. મારી સાથે ખૂબ દિલથી આવકારો ઓક્સિજન મૂવીના આ કલાકારોને, આ ટીમને. હું ખૂબ હૃદયપૂર્વક સ્વાગત કરું છું. મારી બાજુમાં જમણી બાજુ અંશુલ ત્રિવેદી, ખૂબ જાણીતો ચહેરો ટેલિવિઝનનો, રંગભૂમિનો, માધ્યમનો. તમે એમને ઘણી બધી હિન્દી સિરિયલ્સમાં જોયા હશે, ફિલ્મોમાં જોયા હશે, રંગભૂમિ ઉપર ક્યાંક જોયા હશે, એડ્સમાં જોયા હશે. અંશુલ ત્રિવેદી, અ વેરી પોપ્યુલર ફેસ. બાજુમાં ડાબી બાજુ ફિલ્મના દિગ્દર્શક ચિન્મય પુરોહિત, જેઓ પણ ખૂબ સજ્જ છે અને પ્રતિબદ્ધ છે એક સરસ મજાની મૂવી માટે ખૂબ સરસ સ્ક્રિપ્ટ સાથે અને આ માધ્યમ થકી. એટલા જ જાણીતા પાર્થ ભરત ઠક્કર, સ્વરકાર, ગાયક, અને આ ફિલ્મનું જેમણે સંગીત આપ્યું છે. તો આવા સરસ મજાના કલાકારો આપણી સાથે છે ત્યારે આ ઉનાળો જરાક 2-1 કલાક માટે તો ઠરી જશે એવું મને લાગે છે. ખૂબ દિલથી સ્વાગત છે તમારા. અંશુલ, ચિન્મયભાઈ, પાર્થ, વેરી વેરી વોર્મ વેલકમ ટુ યુ ઓલ. બહુ બહુ પહેલો સવાલ જે મને કદાચ લાગે છે કે મારે પૂછવો જોઈએ કે, અને ચિન્મયભાઈ તમારાથી શરૂઆત કરું, ઓક્સિજન જરાક જુદા પ્રકારની મૂવી છે એવું ચારે બાજુ ચર્ચા છે અને સરસ રીતે ધીમે ધીમે વર્ડ બાય માઉથ અસર કરી રહી છે લોકોને, લોકો એના તરફ ઢળી રહ્યા છે. પણ વિષય ઘણો જુદો છે, કેમ આવી જુદી ફિલ્મ સાથે જ તૈયારી કરી? સાચું કહું, આમાં તો એવું હોય છે કે જલસો તો જ પડે એની અલગ કરો. અને સાલું ડીએનએમાં જે લખેલું છે કે પહેલાં હું જ્યારે નાટકો કરતો 20 વર્ષ પહેલાં, ત્યારે પણ જે એવા નાટક કરતો કોઈ લોકો આમ દંગ રહી જતા, શું કરે છે આ, ક્યાંથી શોધી લાવ્યો? જાણી જોઈને એવું કંઈક એવું નોખું અનોખું કરી નાખો કે લોકો દંગ કરી જાય, એ પ્રતિબદ્ધતા નથી. પણ સમાજ પ્રત્યે એક અલગ સજ્જતા છે કે કંઈક એવું નોખું અનોખું આપવાની કોશિશ કરો કે લોકો પોતાના દંગ કરી જાય કે અમે ક્યાં જીવીએ છીએ, અમે શું કરીએ છીએ. અને હું તમને કહું, ઓક્સિજન જે ફિલ્મ આપણે બનાવી, 2005 મારા દિમાગમાં આઈડિયા આવ્યો હતો. ઓકે, બેઝિકલી હું મુંબઈમાં ટેલિવિઝન ને બધા ક્ષેત્રે ઘણો બિઝી હોઉં છું, ઇન્ટરનેશનલ ફિલ્મ્સમાં પણ થોડો ઘણો સંકળાયેલો છું, નોર્વે, સ્વીડન ને બધાની સાથે. પણ 2005 મને એમ થતું હતું કે દુનિયા મારી સાથે એ કામ કરાવી રહી છે કે જે દુનિયાને જોઈએ છે. તો ચિન્મય, યુ નો, એક કલાકાર, વોટ એવર, એક આર્ટિસ્ટને હંમેશા અંદર એવું મન થતું હોય કે યાર મારી એવું કંઈક કરવું છે જે મારે દુનિયાને આપવું છે. જેનો માર્કેટના 2 પ્રકાર હોય છે, હંમેશા હું એ વિચારતો હોઉં છું કે જેમ કોઈ પણ પ્રોડક્ટ હોય તો એ લોકો માર્કેટમાં સર્વે કરે અને નક્કી કરે કે ગામડામાં શું જોઈએ છે, શહેરમાં શું જોઈએ છે, એ પ્રમાણે માર્કેટ સર્વે થાય અને એ પ્રમાણે થોડા સેમ્પલ જાય, ચાખે કે પહેરે, અને પછી સર્વે થઈને પછી લોકોને જે ગમે પછી આપે ને લોકો ખુશ થાય, ને પછી કલામાં પણ આવું થવા માંડે. લોકોને માર્ગદર્શન સીન જોઈએ છે, 2 ગીતો જોઈએ છે, લોકોને ગમે એવી વાર્તા, લવ સ્ટોરી આપી દો. તો એક સજ્જ સર્જક તરીકે મને હંમેશા પ્રશ્ન બાપુ સતાવતો,
બહુ જ પ્રવીણ જોશી આપણા બહુ જ મોટા ડિરેક્ટર સરિતા જોશીના હસબન્ડ જે હતા, મને મારા પપ્પાએ કહ્યું હતું કે જ્યારે હું બહુ નાનો હતો અને પપ્પા કંઈ ત્યારે દિનેશ હોલ હતો અમદાવાદમાં, એક જ જ્યાં નાટક થતા જી ઇન્કમટેક્સ પાસે, ઇન્કમટેક્સ ત્યાં આગળ, ત્યારે પ્રવીણ જોશીએ બહુ સરસ કહ્યું હતું કે અત્યાર સુધી હું તમને ગમતું આપવા માંડ્યો છું પણ હવે મેં બંધ કર્યું છે, હું મને ગમતું તમને આપવા માંગુ છું, તમે સ્વીકારશો કે નહીં? તો બહુ જ વર્ષ હું નાનો હતો, હું સાતમા પાંચમાં સાતમામાં હતો, પણ મારા મનમાં એક કદાચ ત્યારે ઘર કરી ગયું હશે કે જો તમે સર્જક હો તો તમે તમારા મનમાં શું છે એ તમે દુનિયાને આપવા માંગો તો જ તમે સાચા કરેક્ટ. અને એના માટે ઓક્સિજન એક એવી અલગ પ્રકારની નહીં પણ તમારી પોતાની જ અંદર રમતી વાર્તા. તો એ રીતે ઓક્સિજન જરા જુદી રીતે પ્રાણવાયુ સાબિત થયો, કોશિશ ચાલી રહી છે. આજે આમ જોવા જતાં અમારું કહેવાતું ત્રીજું વીક ચાલુ થયું છે. શું થયું છે કે માર્કેટ લોકો યુનો આપણે ગાંઠેને પાપડીને પેલી કઢી ખાનારાને અચાનક તમે મજાનું એમ ચોખ્ખા ઘીનું સાચું જમણ આપી દો ને તો ચાલો થોડો અપચો થઈ જાય, સારું શું છે, પણ મને આંતરડાને સાફ કરવાના છે સાચું કહું તમારી. અને યુનો આના માટે સાચું કહું ને બાપુ, તો હું તો એમ કહું છું કે છાતી જોઈએ યાર. અને તમે ઓક્સિજન જોશો, તમને ઓક્સિજન મૂવી જો તમે જોઈ લીધી હોય તો તમને આ વાત સાથે બિલકુલ તમને લાગશે કે આ બધી જ વાતો પહોંચે એવી છે, સમજાય એવી છે, થોડીક અડે એવી છે. ઓક્સિજન જરાક જુદા પ્રકારની મૂવી છે, જરાક જુદો વિષય છે અને જરાક જુદી રીતે નેરેટ થયો છે. જેણે જોઈ છે એણે મૂવી વિશે સરસ વાત કરી છે અને હું તમને પણ કહીશ વારંવાર, ખેર આ બધા વાક્યો મારે છેલ્લે કહેવાના હોય છતાં મને એમ છે કે વચ્ચે વચ્ચે પણ તમને કહેતો જાઉં, ઓક્સિજન તમારા નજીકના સિનેમાઘરોમાં ચાલી રહી છે, પ્લીઝ જોવા જાઓ અને એક સરસ વિષયની એક સરસ માવજત છે, તમને ચોક્કસથી ગમશે. અંશુલ આ મૂવીમાં બહુ જ સરસ પ્રભાવક અદાકારી કરે છે અને આમ વડોદરાનું બેકગ્રાઉન્ડ અને ડ્રામા, તો અમદાવાદનું એમ યસ ઓકે, આમ મૂળ અમદાવાદનું, મૂળ એટલે બધા ફેમિલી અને સો વી આર ફ્રોમ અમદાવાદ બેસિકલી. હા, અને વડોદરા થી વડોદરા ઉછર્યો, કરેક્ટ કરેક્ટ. અને વડોદરા તો આમ નાટ્ય જગત માટેનું એક બહુ જ બહુ જાણીતું અને તીર્થસ્થળ જેવી ભૂમિકામાં છે, જ્યાંથી ઘણા બધા કલાકારોએ કે ઘણા ગુરુતુલ્ય કલાકારોએ જ્યાંથી પોતાની પ્રભાવક કારકિર્દી અને લોકોને તૈયાર કરવાની શરૂઆત કરી છે. તમે ત્યાંથી તૈયાર થયા અને પછીથી મુંબઈ પહોંચ્યા, આ મૂવી સાથે કેવી રીતે સંકળાવવાનું બન્યું? બીકોઝ યુ વર વેરી પોપ્યુલર ઓન ધ ટેલિવિઝન અને ગુજરાતી સિનેમામાં તમે આના પહેલાં પણ એક મૂવી કરી, મારે એના વિશે પણ વાત કરવાની છે, પણ ઓક્સિજન સાથે કઈ રીતે સંકળાય? સી બેસિકલી મારું એમ થિયેટરનું બેકગ્રાઉન્ડ નથી, એટલે હું વડોદરાથી એમ તૈયાર નહોતો થયો જ્યાં સુધી એક્ટિંગ ઇઝ કન્સર્ન. મારું ગ્રેજ્યુએશન બરોડામાંથી થયું, બોમ્બે જઈને મેં માસ્ટર્સ કર્યું અને પછી સડનલી આઈ વોઝ ઇન ટુ મ્યુઝિક. તો પછી ખબર નહીં શું થયું, આઈ જસ્ટ ફેલ્ટ કે આઈ વોન્ટ ટુ એક્ટ. અને મને હંમેશાથી એવું લાગે કે તમે જો કલાકાર હો ને તો યોર બેસિક ડ્યુટી ઇઝ ટુ એક્સપ્રેસ યોર સેલ્ફ. રાઇટર એક્સપ્રેસ કરે લખીને, એક્ટર એક્સપ્રેસ કરે એક્ટિંગ કરીને, ડાન્સર ડાન્સથી, પેઇન્ટર પેઇન્ટ કરીને. તો ધ કોર ઇઝ એક્સપ્રેશન. નાવ યુ જસ્ટ નીડ ટુ નો કે તમે એ માધ્યમ બદલાય તો તમે એ એક્સપ્રેશન તમારું બદલી શકો છો કે નહીં, એક્સપ્રેશનની રીત બદલી શકો છો કે નહીં. સો મારું એક્ટિંગનું કોઈ બેકગ્રાઉન્ડ નહોતું, મેં કમર્શિયલ પ્લેસ પણ નહોતા કર્યા, એમેચર થિયેટર કર્યું હતું કોલેજમાં અને આપણે યુથ ફેસ્ટિવલ્સ ને બધું જે થાય એમ, બટ આઈ ઓલવેઝ ફેલ્ટ કે ઇટ ઇઝ પોસિબલ. સો દેટ્સ હાઉ આઈ ગોટ ઇન ટુ ઇટ. એન્ડ પછી એકથી બીજું, બીજુંથી ત્રીજું હું કામ કરતા કરતા શીખતો ગયો અને મને વસ્તુઓ મળતી ગયા, વોઝ વેરી લકી. તો એન્ડ આઈ સ્ટીલ કન્સિડર માય સેલ્ફ લકી, કારણ કે ઓક્સિજન જેવી ફિલ્મ મારી પાસે આવી. યુઝ્યુઅલી જ્યારે આપણે ટીવી ને બધું કરતા હોઈએ ને ત્યારે ગુજરાતી વસ્તુ આવે તો ત્યારે તમને એવું થાય કે પોતાની માતૃભાષામાં જો કંઈ કામ કરવું હોય તો એવું કરવું કે જેમાં કંઈક અલગ હોય. તો મેં એવી એક એવો એક પ્રયત્ન પહેલા કર્યો હતો જે થોડી ભૂલ થઈ ગઈ હતી, જે એટલું સારું હતું નહીં, વિચ આઈ ફેલ્ટ વોઝ ગુડ, બટ જ્યારે ફાઇનલી થયું સો ઇટ વોઝન્ટ અપ ટુ ધ માર્ક. સો પછી હું આઈ વોઝ વેરી કોશિયસ કે યાર હવે જો કંઈક ગુજરાતીમાં કરવું તો બહુ વિચારીને કરવું, કારણ કે થોડાક ગોટાળાઓ છે જે રીતે ઇન્ડસ્ટ્રી વર્ક કરે છે. મને હંમેશા એક બીજો ઇશ્યુ બહુ ગુજરાતી માટે લાગતો હોય છે કે નોન એક્ટર્સ બહુ કામ કરતા હોય છે. સો દેટ વોઝ અ મેજર કન્સર્ન. ઇઝ એનીબડી લિસનિંગ? સો એ એક બહુ મેજર કન્સર્ન હતી અને હું એવી વસ્તુમાં ફસાઈ ચુક્યો હતો.
તો પછી ફાઇનલી સડનલી એકવાર મેં મારે પાર્થ ભાઈનો ફોન આવ્યો મને કે એક ફિલ્મ બની રહી છે અંશુલ અને ચિન્મય પુરોહિત કરીને મેકર છે એન્ડ હી ઇઝ મેકિંગ ધીસ અને એમ હું એમને ડિરેક્ટલી નહોતો ઓળખતો પણ મને એમનું નામ ખબર હતી તો સાંભળ્યું હોય કે છે આવી રીતનું રાઇટર છે ડિરેક્ટર છે એન્ડ ઇઝ બીન વર્કિંગ અને હિન્દી ટેલિવિઝન પર એમને બહુ કામ કર્યું છે રાઇટર તરીકે ડિરેક્ટર તરીકે તો તમને ખ્યાલ હોય બીકોઝ મારું પણ સેમ બેકગ્રાઉન્ડ હતું અને પછી કે આ બહુ અલગ ફિલ્મ છે અંશુલ યુ મસ્ટ હું તારું નામ ત્યાં આગળ આપું છું તું તું મળજે અને પાર્થ સાથે મારો એમ સંપર્ક નહોતો એનું મ્યુઝિક એ જોયું હોય ને આપણે સાંભળ્યું તો આપણને લાગે અરે સરસ થઈ રહ્યું છે ગુજરાતીમાં સો આપણે મેસેજ પર વાત થાય કે ઓનલાઈન ફેસબુક પર મેં એને મેસેજ કર્યો એક બે વખત કે આઈ રીલી લાઈક યોર વર્ક સો ત્યાંથી આખી વસ્તુ આવી અને એ વખતે મારો શો ત્રિદેવી ત્યાં ચાલતો હતો તો ચિન્મયભાઈએ મને કીધું કે તું મને મળવા આવી જા સમહાવ જ્યારે હું ફ્રી થઉં ત્યારે એ અમદાવાદ ફિલ્મની રેકી માટે આવતા હોય અને જ્યારે હું બિઝી હોઉં ત્યારે બોમ્બેમાં હોય તો સમહાવ વી કુડન્ટ મીટ પછી મારો માય શો એન્ડેડ એન્ડ ફાઇનલી અમે એના પહેલાં એમને કહ્યું કે તું મને તારું કામ મોકલ સો એક ત્યાં એક એ છે કે તમે તમારી શો રીલ હોય ને બધી વસ્તુ જે કન્વેન્શનલ એક છે સો મેં એમને વસ્તુ મોકલી એન્ડ હી લવડ ઇટ સો હી સેડ કે હી કોલ્ડ મી એન્ડ સેડ યુ કમ એન્ડ મીટ મી યુ ડુઈંગ ધીસ તો આ કિસ્સો હું ઘણી વાર કહેતો હોઉં છું કારણ કે એ બહુ ઇન્ટરેસ્ટિંગ કિસ્સો છે સો હી સેડ કે તો હું મળવા ગયો મને કે યાર બહુ બહુ સરસ છે મેં તમે શોરીલ જોઈ તો એમને આદત છે ને એ એ ચિન્મયભાઈ છે ને હંમેશા ઇઝ ઇઝ વેરી પેશનેટ તો જેમ કે હમણાં બી એ વાત કરતા હતા ને તો હી ઇઝ વેરી પેશનેટ એમ એમને બહુ બધી વસ્તુ કહેવી હોય બધું એક સાથે સો દેન અરે યાર તું કરી રહ્યો છે યાર આ ફિલ્મ મને બહુ મને કહ્યું તમને શોરીલ અરે મને બહુ ગમી તારી શોરીલ તું આ ફિલ્મ કરી રહ્યો છે તું જ છે મારો એમ કે જે ઓક્સિજન જે ફિલ્મનું તું ઓક્સિજન છે અને તું શેક્સપિયર જે મેઇન પાત્ર છે શેક્સપિયર જોશી સો યુ શેક્સપિયર યુ ડુઇંગ ધીસ અરે આઈ સેડ આઈ ડુ ઇટ બટ આપણે વાર્તા તો કહો તો કે ના ના વાર્તા છોડ યાર વાર્તા છોડ તું આ પિક્ચર કરી રહ્યો છે આઈ સેડ સર વાર્તા તો કહો તમે ફિલ્મ આપણે ફિલ્મ કરવી છે સાથે પણ તો ડિરેક્ટર રાઇટર વાર્તા તો કહે ને તમને ફિલ્મ કરવા માટે પછી આપણે આગળ વસ્તુને લઈ જઈએ અને પેલા અઢી અક્ષરનો અનુભવ હોય એટલે તો ખાસ એવું થાય કે તમે પહેલા વાર્તા કહો એમ વાર્તા તો એમાં બી સાંભળી હતી પછી વસ્તુ અલગ થઈ હતી સો તમને એવું થાય કે યાર અને પેલા પછી સડનલી આઈ સ્ટાર્ટેડ ક્વેશ્ચનિંગ માય એક્ટિંગ સ્કિલ્સ યાર મને એવું થયું કે યાર એમ આઈ સો બેડ ઓર વોટ બટ નો નો ધેટ વોઝ નોટ માય ક્વેશ્ચન આર શું કહેવાય મૂવી જોવાની સ્કિલ્સ ઉપર આઈ અન્ડરસ્ટેન્ડ We should focus on oxygen right now, Naishad bhai. So what happened? કે આવી રીતનું થયું સો આઈ સેડ પણ કઈ રીતે સો હી સેડ યાર મને ખબર છે તું જ મારો શેક્સપિયર છે આઈ સેડ નો ઓડિશન નથિંગ હી સેડ નો આઈ ડોન્ટ વોન્ટ ટુ ડુ એનીથિંગ પણ મેં કીધું કઈ રીતે તમને એવું લાગે છે કે હું છું મને કહે છે તારો પર્ફોમન્સ તો ગમ્યો પણ એના પછી એમ કે હું વોટ્સએપ પર જતો હતો ને તો મેં તારી પ્રોફાઇલ જોયું તારું પ્રોફાઇલ પિક્ચર જોયું તો નીચે સ્ટેટસ લખ્યું હતું સો હી સેડ તારું સ્ટેટસ એ હતું કે કિરદાર તો શિદ્દત સે નિભાઈએ જિંદગી મેં કિરદાર તો શિદ્દત સે નિભાઈએ જિંદગી મેં કહાની એક દિન સભી કો બનના હૈ વાહ ક્યા વાત તો મને કે યાર આ વાક્ય મારો શેક્સપિયર જ લખી શકે બીજું કોઈ ન લખી શકે જો તું આવું વિચારતો હોય અને જો તું આવી રીતની વસ્તુ તારા સ્ટેટસ અપડેટ તરીકે હોય તો મને ઘણી વાર એવું લાગે છે મને એક્ટિંગ ટેલેન્ટ કરતા સ્ટેટસ અપડેટને કારણે ફિલ્મ હોય બટ આઈ થિંક એવી રીતે ઇન શોર્ટ મને આ ફિલ્મ મળી ઓકે સો બહુ બધી વાતો અને ઘણા બધા પ્રશ્નો મને સતત અંદરથી ફૂટ્યા કરે છે કે જે મને એમ લાગે છે કે મારે પૂછવા જોઈએ મારે એક સવાલ એ પણ પૂછ્યું છે કે લખવું આટલું બધું ગમે છે તો ના લખું ને આ તો મારે કશે વાંચ્યું તું ને મને બહુ ગમ્યું સો આઈ વોઝ ટચ્ડ બાય ઇટ સો આઈ થોટ કે આઈ શુડ અંશુલ ખૂબ સરસ સજ્જ ગાયક છે ક્લાસિકલી ટ્રેન્ડ છે અને ખૂબ સરસ ગાય છે એ વિશે પણ વધારે વાત કરીશું પણ અહીંયા એવા એક સ્વરકાર છે આપણી વચ્ચે કે જે સૂર અને તાલ અને લયની વચ્ચેથી જગ્યા કરીને આપણી જોડે એટલું સરસ મજાનું સંગીત લઈને આવે છે કે આપણને અસર થવી બહુ જ સ્વાભાવિક થઈ જાય છે પાર્થ ઇન્ડસ્ટ્રીમાં આ કેટલામી ફિલ્મ છે વર્ષોથી તમે ગુજરાતી ફિલ્મ સંગીત અને ગુજરાતી સંગીત સાથે સંકળાયેલા છો કેવું લાગે છે આ ઇન્ડસ્ટ્રીનું હવે જે રીતે તમે એને ઊભી થતા ભાંખોડિયા ભરતા જોઈ છે સંગીતકાર સ્વરકાર તરીકે વોટ યુ થિંક એટલે એકચ્યુઅલી મૂળ અમદાવાદનો છું અને મારું જે એજ્યુકેશન છે એમાં મેં પરફોર્મિંગ આર્ટ્સ જે અહીંયા જેજી કોલેજ ઓફ પરફોર્મિંગ આર્ટ્સ છે ત્યાંથી મેં મારું ડિગ્રી લીધી યુનિવર્સિટી કોર્સ કરેલો પછી આઈ વોઝ વેઇટિંગ ટુ મૂવ ટુ બોમ્બે બીકોઝ મને એવું થયું હતું કે બોમ્બે જઈને જ બધું થાય છે પણ એ વખતે હું એક કમર્શિયલ કમ્પોઝર હતો
એટલે મેં અહીંયા બધું બહુ બધું કરતો આવ્યો હતો, પણ મને એવું હતું કે યાર બોમ્બેમાં જ બધું થાય છે હોય એવી રીતે, અને કંઈ રીઝન મળતા નતા. અને બહુ ઓનેસ્ટલી કહું કે આપણે ગુજરાતીઓ આપણે વિચારીએ કે કંઈ મળે તો જઈએ, કેમ કે ત્યાં તો જઈને રેન્ટ શરૂ થઈ જશે. તો મને મારી સ્ટોરી એવી છે કે હું અમિત ત્રિવેદી ના એટલે એક પેલા છે કોર્ડિનેટર છે સાઉન્ડ માટે જે કરે છે, એમનો મને કોલ આવ્યો કે અમિત ત્રિવેદીને ઇંગ્લિશ માટે ઇંગ્લિશ માટે બેકગ્રાઉન્ડ સ્કોરનો અસિસ્ટન્ટ જોઈએ છે. એટલે એ એન્ટાયરલી પ્રોજેક્ટ તારે સંભાળવો પડે, જો તું જો ઇફ હી અપ્રુવ્સ ઓફ યુ તો તું કાલે મળવા આવી જા. તો મેં કીધું કે કાલે આવી તો જવું, પણ મારે ત્યાં મારી પાસે ત્યાં સેટઅપ વેટઅપ કંઈ છે નહીં એમ. તો કે છે એ બધું તું પહેલાં અપ્રુવ કરવા આવી જા તારું કામ. એટલે હું ગયો, નેક્સ્ટ ડે મળવા ગયો એમને, અને એમને મને એવું કીધું મારે તારું કંઈ કામ સાંભળવું નથી, હું તને એક પ્રોજેક્ટ આપું છું એનો તું અપ્રોચ તારી જાતે કરીને મને મોકલ. આઈ ડોન્ટ ટુ લિસન ટુ વોટ યુ હેવ ડન. તો હું ફરી અમદાવાદ આવ્યો બીકોઝ આઈ ડિન્ટ હેવ અ સેટઅપ. સો હું અમદાવાદ આવ્યો અને એમનું જે કામ છે એ મેં કરીને મોકલી આપ્યું. ઇન અ વીક્સ ટાઈમ આઈ ગોટ અ મેલ ફ્રોમ હિમ કે આઈ હેવ લાઇક્ડ યોર વર્ક, યુ ગોટ 5 ડેઝ, કમ ટુ બોમ્બે, શિફ્ટ, સેટલ ડાઉન, ટેક યોર સેટઅપ વોટ એવર, અને તું 5 દિવસ સુધી આપણે કામ શરૂ કરીશું. હવે એ 5 દિવસની અંદર એ 5 દિવસ એટલા સ્ટ્રિક્ટ હતા કે 5th ઇફ યુ ટેક 6th તો પછી મારે કોઈ બીજાને લેવો પડશે. હવે 5 દિવસની અંદર મેં લગભગ મારી જેટલી સેવિંગ્સ હતી જે અહીંયા કમાઈ હતી બધી મેં વાપરી કાઢી. મેં મારું મ્યુઝિકનું સેટઅપ ત્યાં નવું કરી દીધું, એક ઘર ભાડે લઈ લીધું અને હું ભાગ્યો ત્યાં. અને શું ખબર શું થયું કે કોઈ એના જે મેનેજર હતા એને કોઈ બીજા વ્યક્તિને કામ આપવું છે, તો હું ત્યાં શિફ્ટ થયો. મેં ફોન કર્યો ને ત્યારે મેનેજરે ઉપાડ્યો પછી કે પાર તમે આપણે કંઈક હશે ને તો હું તમને જણાવીશ, આ પ્રોજેક્ટમાં કામ નહીં થાય. આવી રીતે મારી બોમ્બેમાં શરૂઆત થઈ. મારું કામ હું જ્યારે મેં બધું ઇન્સ્ટોલ બધું બધું કરી નાખ્યું ઇન્વેસ્ટમેન્ટ, એટલે મારી વાઈફ જોઈએ મને પછી. હું આઈ વોઝ ફીલિંગ લો, આઈ એમ એન આર્ટિસ્ટ, એટલે બહુ પેલું સખત લો યાર હું ત્યાં સેટ હતો અમદાવાદમાં, અને એ વખતે હું હોમસિક પણ હતો સીધો ત્યાં આગળ. મારી વાઈફ મને કે યાર તમે ક્યારનું આવું તું, આ માણસને તો તારે ધન્યવાદ કહ્યો છે એના લીધે તું આવી ગયો, હવે તારી શરૂઆત તારે કરવાની છે, તારી તું અહીંયા ગોઠવાઈ ગયો હોય. સો એ પહેલેથી અમુક વર્ષોથી મોન્ટી શર્માને હું અસિસ્ટન્ટ મોન્ટી શર્માને મળતો આવતો હતો. તો મેં એમને ફોન કર્યો, મેં કીધું હવે અહીંયા શરૂ થઈ ગયું છે રેન્ટ વેન્ટ. પેલા બધા સપનાઓ સાઈડ પર કે સંગીતકાર આમ તેમ, મેં કીધું હવે રેન્ટ કાઢવાનું રહ્યો હતો. તો મોન્ટીજીને ફોન કર્યો, મોન્ટીજી મને ઇમિજિએટલી એક ફિલ્મ આપી દીધી. એટલે એ કહે છે કે પાર્થભાઈ આ જાઓ એક ફિલ્મ મેં શરૂ કરી દે. તો અને એવું બી નહીં કે ભાઈ આ નવો છે આને પૈસા નથી આપવાનો, આમ સીધી યુ ઓફર્ડ અ ચેક અને આઈ સ્ટાર્ટેડ વર્કિંગ. સો ધેટ્સ હાઉ ઇટ ઓલ બિગેન. અને લાઈફ એમની સાથે પછી ગઈ રહીને 6 ફિલ્મો કરી નાખી મેં એઝ એન અસિસ્ટન્ટ. અને મને ક્યારે ખબર જ નથી હું ગુજરાતી ફિલ્મ કરી, એટલે અને એવું હતું જ નહીં કે બોમ્બે જઈને આપણે બોલિવૂડ કરવાના પેલા જોતા. અચાનક આ અભિષેક જૈનથી જે 2 આરથી જે શરૂઆત થઈ 2014માં, ઓનેસ્ટલી જ્યારે એનો ફોન આવ્યો ને કે ગુજરાતી ફિલ્મ, ત્યારે હું બહુ રિજેક્શનવાળા ઝોનમાં હતો કે હા ગુજરાતી કરાય એમ. હું પોતે જ એમાંનો હતો જે યંગસ્ટર જે હતા એ વખતે એમાંનો. પછી એને જ્યારે મને સ્ક્રિપ્ટ કીધી ને પછી મેં યુનો હું ઇન્ડિરેક્ટલી એમને ટેસ્ટ લેતો હતો કે આ કેટલા કયા ક્વોલિટીમાં બનશે ફિલ્મ આતે, બિકોઝ મેં ઓનેસ્ટલી રૂરલ ફિલ્મ્સ જોઈ હતી અને જે એનો અને આનો સબ્જેક્ટ મને આઈ વોન્ટેડ ટુ ગેટ યુઝ ટુ ધીસ. સો દેટ ફિલ્મ હેપન્ડ, એમણે મારો એક ઓડિશન લીધું એઝ ઇન એમનો એક બેકગ્રાઉન્ડ સ્કોર, એક સીનનો બેકગ્રાઉન્ડ સ્કોર મેં કર્યો. ઈ સેટ મને અગર એ ગમશે તો યુ વિલ ડુ ધ ફિલ્મ. તો એ બેકગ્રાઉન્ડ સ્કોર કરવાથી એમને એ ગમ્યું ને આઈ ડીડ દેટ ફિલ્મ. એ પછી ગુજ્જુભાઈ ધ ગ્રેટ હેપન્ડ અને એ પછી, એટલે પછી છે ને રિયલાઇઝ થયું કે સારું કોન્ટેન્ટ તો સારું બની રહ્યું છે, ચાહે કમર્શિયલ હોય ચાહે સિરિયસ હોય ગમે તે હોય, અને સારું ગુજરાતીમાં ઓરિજિનલ બની રહ્યું છે. જ્યારે અત્યારે બી હિન્દીમાં તમે જોવા જાઓ તો રિમિક્સિસ અને રિક્રિએશનનો પેલો ઇટ ઇઝ મોર લાઈક અ રિક્રિએશનલ ઇન્ડસ્ટ્રી ધેન ઓરિજિનલ. તો અહીંયા ગુજરાતીમાં તો સારી સ્ટોરીઝ પણ બધી ઓરિજિનલ, બધું જ ઓરિજિનલ યુનો. સો એ પછી તો આઈ સ્ટાર્ટ એન્જોય, અને પછી તેને આઈ વેન્ટ થ્રુ. પછી છેલ્લો દિવસ થઈ, પછી છેલ્લો દિવસ પછી પેલા 3 મિત્રોની વાર્તાઓની બહુ સ્ક્રિપ્ટ આવવા માંડી. પણ મીન વાઇલ આઈ અન્ડરસ્ટુડ વન થિંગ, દેટ જેટલા મેકર્સ છે ને એ પેશનેટ છે બરાબર, અને યુનો સો વોટ એવર ફિલ્મ આઈ હેવ ગોન થ્રુ, એ બધી ફિલ્મ પછી એવું એ ખબર નથી કે બીજો પડાવ આવશે ઓક્સિજન જેવો, કે જેમાં કંઈક ક્રેઝી નેક્સ્ટ લેવલનું ઓરિજિનલ આવશે. કે બિકોઝ કમર્શિયલ સિનેમા થતું હતું અત્યાર સુધી જેટલું પણ મેં કર્યું છે, દેવર નાઇસ સ્ક્રિપ્ટ નો લાય. સો ધીસ સમથિંગ દેટ આઈ નેવર ન્યૂ કે ભાઈ આવું આવું કંઈ પણ વાર્તા હોય છે. જ્યારે ચિન્મય ભાઈ મને
એ નરેટ કરી હતી ને, અને આઈ નો આઈ રિમેમ્બર મેં બહુ જ આઈ વોઝ ઇન ટીયર્સ ફોર અ લોટ ઓફ ટાઈમ્સ. અને આઈ રિયલાઇઝ આઈ હેવ ટોલ્ડ હિમ કે આઈ હેવ ચેન્જ ધ લોટ એઝ અ પર્સન. બહુ જુદો જ સબ્જેક્ટ છે આખું ઇમોશન્સનો બિઝનેસ ઓર એને લઈને. હાઉ ડીડ યુ ફાઇન્ડ ધીસ? કોઈ એક ક્ષણ જ્યારે તમે વિચાર્યું કે આ સબ્જેક્ટ? જુનો આપણે સાહિત્યના માણસ છીએ બધા, એટલે હું ઘણીવાર વિશાલ ભારદ્વાજ બધા જે મિત્રો છે બધા ફિલ્મો બનાવે શેક્સપિયરના અલગ અલગ નાટક ને બધા તો હું જોતો હતો, મને મેકબેથ ને બધું જે બને તો મને મજા આવતી હતી. પણ પછી હું શેક્સપિયરને જ્યારે વાંચતો હતો ને શેક્સપિયરને સમજવાની કોશિશ કરતો હતો ત્યારે મને ઘણી વાર એમ સમજાતું હતું શેક્સપિયર બે ત્રણ સરસ મજાની વાત કહી ગયો છે કે વર્લ્ડ ઇઝ અ સ્ટેજ એન્ડ વી ઓલ આર જસ્ટ એક્ટર્સ એન્ટર એન્ડ એક્ઝિટ. તો મને અચાનક 2005 એવો સવાલ આવ્યો હતો મનમાં કે અમિતાભ બચ્ચન કે શાહરૂખ ખાન કે કોઈનું પણ પરફોર્મન્સ જોઈને આપણે ફિલ્મમાં તાલીઓને સિટીઓ મારીએ છીએ, ખુશ થઈ જઈએ છીએ. એન્ટ્રી એક્ઝિટ જ છે ફિલ્મ ચાલુ થઈ છે, પતે છે, એ બચ્ચનની અદાકારી છે. તો મને એમ થયું કે આવી તાલીઓ અને સિક્કીઓ રિયલ લાઈફમાં કેમ નથી પડી રહી? આપણે કોઈ ને કોઈ રોલ તો બજાવી રહ્યા છીએ, બાપ દીકરા માટે, દીકરો બાપ માટે, પતિ પત્ની માટે, મિત્ર મિત્ર માટે, સારી તાલીઓ સિક્કીઓ વાંચવી જોઈએ. ઓ નો યાર, આપણે પરફોર્મન્સ બરોબર નથી કરી રહ્યા કે કરીને થાકી જઈએ છે ને સામે પણ ધ્યાન દીધે ક્યાંક છે. એક્ઝામ્પલ, તમે કોઈ પિક્ચર જોવા બેઠા હો પણ તમે જો મોબાઈલમાં હો તો તમને ખબર જ નહીં પડે શું ગયો સી હે, શું થયું, શું થયું, અરે તારું ત્યાં નહીં હતું. તો પેલો બિચારો બાપ પરફોર્મન્સ કરીને થાકી જાય છે પણ પેલાનું ધ્યાન દે જાય. તો યુ ફોર ધેટ વેક્યુમ આવી ગયો છે સંબંધોમાં, ફોર ધેટ ઇમોશનનો સપ્લાય નથી થઈ રહ્યો, ફોર ધેટ એકબીજા માટે માત્ર ફરિયાદ છે, ફોર ધેટ અલગ દિવાલને કાન હોય છે જરા ધીરેથી બોલ, દિવાલ નહીં દિવાલની પાછળ વાળો સાંભળી જાય. આ બધા સંવાદો આપવા માંડ્યા. તો મારા મનમાં યુ નો બે વસ્તુ હું એટલું કહું છું એકદમ કે સારો લેખક, સારો દિગ્દર્શક, સારો સર્જક એ સારી વસ્તુ તો જ લાવી શકે કે એનામાં કુતૂહલ હોય, એનામાં આશ્ચર્ય હોય, એનામાં પ્રશ્નાર્થ હોય, એનામાં વિસ્મય હોય. અને મને હંમેશા સમાજના દરેક વર્ગને કે દરેક વ્યવહારને જોઈને વિસ્મય, પ્રશ્નાર્થ, આશ્ચર્ય આ બધું થયા કરે છે. અને એમાં જ કદાચ ઇમોશન ક્યારેથી કેમ ના આવી શકાય, એનો કદાચ જન્મ અભાનપણે પણ થઈ ગયો હશે. સો ડુ યુ થિંક ધેટ એક નવો જ કોન્સેપ્ટ તમે સમાજને પણ આપ્યો છે, કાલુટીને આવી કોઈ દુકાન શરૂ થાય તો તમારી ફિલ્મનો ભાળો ફાળો કહેવાય એમાં? હું તમને સાચું કહું ને તો એક દુસરે સે કરતે આરામ, અને રાત્રે હું કઈ શૂટિંગ પેકઅપ કરીને આવ્યો હતો અને આઈ વોઝ નોટ એન્જોયિંગ માય લાઈફ. મેં કહું યાર તું પાછો એ જ ઘરેમાં ગયો છે, તો પાછો હું ગૂગલ ઉપરથી સર્ચ કરતો હતો અને સડનલી મેં જોયું કે જાપાનમાં આ ધંધો ચાલુ 2011 થઈ ચુક્યો છે. ધીસ સ્ટાર્ટેડ ઇન જાપાન. એટલે જાપાન તો એ રીતે ઘણી બધી દુનિયામાં આગળ છે. હમણાં જ તમે લોકોએ કદાચ એ સમાચાર સાંભળ્યા છે કે ત્યાં આંસુ લૂછવાવાળા લોકોની પણ હવે આપે છે કે તમારે આંસુ લૂછવા માટે કોઈ હોય એવો એક વ્યક્તિ અમે તમને પ્રોવાઈડ કરીએ. સેમ વસ્તુ આ બધા ચાલુ થયું 2011 જૂનમાં. 2011 જૂનમાં આ વસ્તુ ત્યાં ચાલુ થઈ. મને તો યાર ચિન્મય તું 2005 જ વિચારતો હતો એટલે તું તો જેપન કરતો પણ આગળ છે. તો યાર હવે આની યાર બહાર પણ ફિલ્મ બનાવ યાર. અને હું હિન્દીમાં જ બનાવવાનો હતો પણ થયું શું છે, અમારી હિન્દી મારી એક બે સ્ક્રિપ્ટ, મારે કોઈની વાત નથી કરવી પણ મારી બે સ્ક્રિપ્ટ એવી હોય કે તમે લોકો કોઈને સરસ હોય તો આ શું આ પ્લોટ છે કહી દો અને પછી અચાનક કોઈ અને પછી હું અચ્છા મગજ ફળદ્રુપ હોય ને તો હું પાછળ જ પડતો એટલે અચાર બીજું ગુજરાત. પણ મને આમાં એવું હતું કે આ પહેલાં હું ગુજરાતીમાં બનાવી દઉં મારી ગુજરાતી ભાષા, કારણ કે ઘણા મિત્રો મને કહેતા હતા તું ગુજરાતી પિક્ચર કેમ નથી બનાવતો. મેં કહું યાર ગુજરાતી ભાષાવાળા યાર આ લોકો સ્વીકારશે કે નહીં સ્વીકારે, પણ પછી એમ થયું કે સ્વીકારે કે ન સ્વીકારે. એક સારા સબ્જેક્ટ માટે હું તમને એટલું કહી શકું કે સફળતા કરતાં
અદ્ભુત સર્જન કરવાનો આનંદ મોટો હોય છે. આનંદ બહુ જ મોટો હોય છે અને સફળતા તો આવે જાય, પણ જે અંદરની જે અનુભૂતિ થાય છે ને, એક્ઝામ્પલ તમને કહું, આપણે પિક્ચરમાં સલીમ જાવેદ ઘણો એ છે. પરમ દિવસે મુંબઈમાં એક શો હતો અને હાઉસફુલ શો હતો ને, ત્યાં મને એ લોકોએ બોલાવ્યો હતો કે ચિમે ભાઈ જો તમે એન્ડમાં આવી શકો તો બહુ સારું. અને હું જસ્ટ ત્યાં ગયો અને મારી જસ્ટ એન્ટ્રી થઈ ને તાલીઓના ગડગડાટ અને આંસુનો જેને સમુદ્ર વહી રહ્યો હતો, એક મહિલાએ મને કહ્યું કે ચિમે ભાઈ સલીમ જાવેદ જે આખી જિંદગી ન કરી શક્યા એમને તમે ટપી ગયા એક જ પિક્ચરમાં, અને છતાં તમે સલીમ જાવેદને આ પિક્ચરમાં સ્થાન આપ્યું છે. તો આઈ વોઝ જસ્ટ એમેઝ્ડ, મને કે તમે શું ડાયલોગ લખ્યા છે. એક નાનકડી દીકરી, આપણા વડોદરામાં કિસ્સો થયો હતો, 9 વર્ષની કે 10 વર્ષની, એ ફિલ્મ જોયા પછી ઊભી નથી. અને એને મમ્મી પણ ખાલી એટલું કહ્યું કે પપ્પા વેકેશનમાં તો પાછી આવી છું પણ હવે હોસ્ટેલ લઈ જાઉં. હંમેશા છે ને, એઝ એન એક્ટર તમે એવો એક રોલ શોધતા હો કે જે તમને ઇટ્સ યોર કરિયર ડિફાઇનિંગ સમવેર, કરિયર ડિફાઇનિંગ મોમેન્ટ જે હોય ને તમારા માટે. મારા માટે 2013માં સરસ્વતી ચંદ્ર થઈ હતી, પછી મેં બહુ અલગ, મારો ડ્રામાનો કોર હતો એટલે તમારું ટેલિવિઝન જે મેઇન સ્ટ્રીમ ડ્રામા ચાલતો હોય ટેલિવિઝન પર, પછી મેં કોમેડી તરફ બી મને કંઈક કરવાનો મોકો મળ્યો. પણ તમને છે ને હંમેશા એવું થાય કે કંઈક એવું કરવા મળે ને કે જે તમારા પોતાના માટે બહુ ચેલેન્જિંગ હોય, બિકોઝ દેટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ, દેટ્સ એક્સ્ટ્રીમલી ઇમ્પોર્ટન્ટ. બાકી ટીવીમાં તમે એક વસ્તુ કરો પછી બીજી કરો, એન્ડ સમવેર યુ અન્ડરસ્ટેન્ડ હાઉ દેટ મીડિયમ વર્ક્સ, સો યુ વર્ક અકોર્ડિંગલી. તો તમારો એક્ટિંગ હોય, પર્ફોર્મન્સીસ હોય, ઇટ્સ ઓલ ટેકનિકલ એન્ડ યુ નો વોટ એક્ઝેક્ટલી યુ નીડ ટુ ડુ. બટ તમે હંમેશા એક એવી વસ્તુ શોધતા હો કે જે તમને એવું થાય કે યાર યુ નો, એક તો ચેલેન્જ લાગે સૌથી પહેલાં, અને કરતા પહેલાં તમારી પોતાની, સોરી ફોર ધ લેંગ્વેજ, પણ ફાટી ગઈ હોય. સો દેટ્સ એક્ઝેક્ટલી વોટ હેપન્ડ વિથ ઓક્સિજન. અરે જ્યારે ઓક્સિજન આવી અને સૌથી પહેલાં એ વસ્તુ વાંચ્યા પછી મને થયું કે યાર આ તો આ અઘરું છે યાર, આ કઈ રીતે કરીશું. અને ચિન્મયભાઈનું થિયેટરનું બેકગ્રાઉન્ડ છે, એમનું રાઇટિંગ પણ બહુ બધી જગ્યાએ થિયેટ્રિકલ હોય છે, સો હિઝ અપ્રોચ ઇઝ દેટ. હી ઇઝ ડન અ લોટ ઓફ ટેલિવિઝન, એમણે આ બધી ફિલ્મ્સને બધું કર્યું છે, સો એ બહુ સરસ બેલેન્સ કરે છે બધી વસ્તુઓને. પણ મારા માટે ઇટ વોઝ વેરી ડિફિકલ્ટ, કારણ કે મારું એમ થિયેટરનું બેકગ્રાઉન્ડ નથી. સો પછી ચિન્મયભાઈ સાથે કામ કરતા 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 મને સમવેર આઈ રિયલાઇઝ કે ઓલ આઈ નીડ ટુ ડુ ઇઝ ટ્રાય એન્ડ કોપી ચિન્મયભાઈ, બિકોઝ હી ઇઝ શેક્સપિયર, હી હેઝ શેક્સપિયર ઇન હિમ, બિકોઝ એક કિરદાર એમનામાંથી જન્મ્યું છે. અને પછી મેં એને મારી રીતે થોડું મોલ્ડ કરીને એને અલગ રીતે થોડુંક ભજવવાનો પ્રયત્ન કર્યો. સો આ ચેલેન્જની પણ તમે વાત કરી, તમે પણ વાત કરી રહ્યા છો, મારે તમને બંનેને એક સવાલ પૂછવો છે કે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી પાસે અત્યારે સૌથી મોટી ચેલેન્જ શેની છે એઝ એન એક્ટર, ઇફ યુ સી? એઝ એન એક્ટર સી, કોન્ટેન્ટ નવું બની રહ્યું છે, તો એટલે સારું કોન્ટેન્ટ બને તો સારા લોકો મોસ્ટલી એમાં એનો ભાગ બનતા હોય. જો આખી ટીમ તમારી પ્રોપર હોય, સેન્સિબલ માણસો બનાવી રહ્યા, એક્સપિરિયન્સ અનુભવી માણસો બનાવી રહ્યા. ગુજરાતીમાં છેલ્લા આઈ થિંક વર્ષ દોઢ બે વર્ષમાં મેં ઘણો એવો બી અનુભવ કર્યો કે જ્યાં વચ્ચે વચ્ચે જો અમદાવાદ કે કશેક આવવાનું થાય તો આપણે સંકળાયેલા હોઈએ, એટલે બધા માણસોને કશેક નહીં ઓળખતા હોઈએ, તો પાનના ગલ્લે વાત થતી હોય કે બાપુ આપણે પિક્ચર બનાવવાની જો. સો દેટ ઇઝ સેડ. આઈ થિંક મને એ વખતે બહુ શોખ લાગતો કે યાર આ મજાક નથી, કારણ કે તમારી પાસે માણસો છે, તમારે પૈસા પડ્યા છે કે આપણે 2-3 કરોડ રૂપિયા નાખીને પિક્ચર બનાવી, અને આપણે પિક્ચર બનાવીએ છીએ બોસ, આપણે પિક્ચર બનાવીએ છીએ. દેટ વોઝ સેડ એન્ડ ઇટ વોઝ શોકિંગ, બિકોઝ યુ ફીલ કે યાર આ મજાક નથી, આ વસ્તુ સાચે મજાક નથી હોતી ફિલ્મ બનાવી, કારણ કે સડનલી માર્કેટ ખુલ્યું છે, એવરી વન વોન્ટ્સ ટુ મેક અ ફિલ્મ. અને બીજું જે નોન એક્ટર્સનું ઝોન છે, જે મને આઈ થિંક છેલ્લા 2-2 વર્ષમાં મેં એ વસ્તુ બી જોઈ કે ઘણા બધા જે અત્યારે સારું કામ કરી રહ્યા છે એ લોકો ટ્રેન્ડ છે એટલા માટે સારું કામ કરી રહ્યા છે, પણ ઘણા બધા નોન એક્ટર્સ પણ કામ કરી રહ્યા છે, વિચ ઇઝ લિટલ સેડ, બીકોઝ આ મીડિયમની એક જે આમન્ય હોય ને જળવાવી જોઈએ આઈ થિંક. કારણ કે ઘણી વખત મોટા ભાગે અમદાવાદમાં હવે ઇન્ડસ્ટ્રી ડેવલપ થઈ રહી છે, મુંબઈમાં એક ગુજરાતી ફિલ્મોનો રંગભૂમિનો એક જુદો જ વર્ગ છે, જુદું પરસેપ્શન છે, અને ક્યાંક બંનેનો મેળ પડવો પણ ઘણી વખત અઘરો થઈ જતો હોય છે. સાચી વાત છે. અને એ રીતે જ્યારે આ શહેરમાં ઇન્ડસ્ટ્રી જરાક ડેવલપ થઈ રહી છે,
પણ મને સાચું કહું મને મોટી ચેલેન્જ છે આપણી પાસે. ચેલેન્જ એટલે ફ્રેન્કલી સ્પીકિંગ ડેવલપ થઈ રહી છે એ કહેવું પણ એક ઘણી વાર એમ લાગે છે કે સાચું છે કે નહીં. એનું ડેવલપમેન્ટ અલગ અલગ રીતે આપણે વિચારી શકીએ કે મોટું બિલ્ડિંગ બનાવી દીધું એટલે ડેવલપમેન્ટ થઈ ગયું, પણ બિલ્ડિંગની અંદર છે શું યુનો? એટલે ઘણી વાર એમ લાગે છે મને કે હજુ માત્ર બીજું ત્રીજું પગથિયું પણ નથી ચડી શક્યા. મને ઘણી વાર બહુ અકળામણ થાય છે સાચું કહું તો. ઘણી વાર એમ લાગે છે કે ઓક્સિજન જેવી મેં અને મેં નહીં એટલે જે દુનિયા કહે છે. અમે લોકો ગયા હતા અચાનક બૂમો પાડીને ઓસ્કારમાં મોકલો, ઓસ્કારમાં જેવી જેવી આપી એમ સજ્જ દર્શકો નો અભાવ, શિશુ મનોરંજન હજુ પણ જોવાનું. એટલે મને ઘણી વાર એક વિચિત્રતા લાગે કે એક ગુજરાતી હોવાના નાતે જો આપણે શહેર બજારમાં આગળ છીએ, આપણે બધા બધા બજારોમાં આગળ છીએ, ખાણીપીણીમાં સારા ઉપાસના ઢોકળા ને ઉપાસના ઉધ્યા તો અહીંયા જ મળે, આ બધામાં આગળ છીએ તો સારું ઉપવાસી મનોરંજન નથી ખવા. એક ગુજરાતીઓને ઓક્સિજન થી સમજાતું એટલે મારે એમને સમજાવવું પડે ઓક્સિજન શું છે. તો યુનો બહુ એક બહુ જ એક સરસ બહુ જ મોટા વ્યક્તિ મને હમણાં મુંબઈ કહ્યું કે ચિન્મય મેરા નામ જોકર છે ને, કેટલી અદભુત ફિલ્મ હતી, તો તું છે ને એવો મેકર છે જેને શરૂઆતમાં હવે બધું સહન કરવું પડે કારણ કે તું અપબીટ છે, તું અલગ છે. મને મેં કહ્યું કે યાર એટલે સારા સર્જકને સારી ફિલ્મ બનાવવા માટે પછી મારે કુંદન શાહનો દાખલો આપ્યો. બેઝિકલી હું કુંદન શાહનો એસોસિએટ ડાયરેક્ટર પણ જોડ તૈયાર થયો છું. એમની ફિલ્મ જે કલ ફિલ્મ સૌથી બેસ્ટ ફિલ્મ જાણી બધું યારો, તો જાણી બધું યારો મને યાદ છે 1982માં સૌથી પહેલાં કોલકાતામાં રિલીઝ કરી હતી, નહોતી ચાલી, 6 મહિના પાછળ આવી હતી અને પછી એમણે પાછી રિલીઝ કરી એનએફડીસી સાહેબની સાથે. એમડીસી વાળે તરત પાછી લીધી હતી કારણ કે 3 દિવસમાં કલેક્શન જ નહોતું, સુમારે જ લઈ લીધી જાયને બી દીવાનો અને પછી કંઈ પાછી રિલીઝ કરી અને પછી પિક્ચર્સ ઉપર ડુપ્લિકેટ થઈ, જેમ આપણી રાજ કપૂરની મેરી નામ જોકરની સાથે થયું. મને કે તારી કલ્ટ ફિલ્મ છે, તું બધા એવોર્ડ જીતી જઈશ, કે શું સિનેમા બનાવી છે દુનિયાને હજુ ઓક્સિજન. તો મને એમ થાય કે આપણે ગુજરાતી એટલે મેઇન જે ચેલેન્જ છે ને એ ચેલેન્જ માનસિકતાની છે. બીજું કે અંદર અંદર રહેલા બીજા દિગ્દર્શકો, બીજા નિર્માતાઓ, બીજા કલાકારોની વચ્ચેની અલગ એક ચેલેન્જ છે કે તમે લોકો જો ગુજરાતી ઇન્ડસ્ટ્રીને, હું તમને હું મુંબઈમાં રહું છું, મરાઠી ફિલ્મોને હું તો કહું પ્રોબ્લેમ એકચ્યુઅલી આપણા પૂર્વજોનો છે. સાચું કહું તો હું કહું છું મારા મા બાપે પણ ક્યારેય મને કોઈ પુસ્તક વાંચતો નથી કર્યો. મરાઠીમાં દરેકના ઘરે બાળક જેવો 4-5 વર્ષનો હોય તો પહેલું પુસ્તક આપવામાં આવે કે બેટા આપણું કલ્ચર છે વાંચશે. હવે થયું છે શું એના કારણે આપણે કલ્ચરથી વિમુખ છે. બાકી તમે અદભુત કામ કર્યો છો. મેં આજે જોયું ધૂમકેતુ, ઝવેરચંદ મેઘાણી, આપણા રમા પાઠકને કેવા અદ્ભુત લેખકો. હવે તમે કહો આજના કયા યુથને કે મારા ઉંમરના કે આના ઉંમરના કોણે કેટલા પુસ્તકો, કેટલી ચોપડીઓ વાંચી, કેટલી વાર્તાઓ વાંચી. હવે આ નથી હોતું એટલે ગુજરાતી ભાષા પ્રત્યેની સભાનતા નથી હોતી અને ગુજરાતી ભાષા પ્રત્યેનો પ્રેમ નથી આવતો. જે મલયાલમ બંગાળી, સોરી હું વધારે કહું છું કે એક રોષ છે, જે મલયાલમ મરાઠી બંગાળી ભાષાના પહેલું પિક્ચર લોકો પોતાની ભાષાનું જોવે. બિલકુલ. એટલે મેં હમણાં જ કહ્યું તમે જોવો નહીં હિન્દી યાર, શુક્રવાર હિન્દી જોઈ નાખો પણ શનિવારે તો ગુજરાતીઓને આપો યાર. વાહ વાહ. એટલે
આ સર્જકની વાતમાં તમને તીવ્રતા દેખાય, તીક્ષ્ણતા દેખાય, કેટલો બધો, કેટલી બધી અસમંજસ, કેટલી બધો આક્રોશ દેખાય, અને આ વાત બહુ જ સારી રીતે અમે એટલા માટે સમજી શકીએ છીએ કારણ કે અમે પણ કદાચ ક્યાંક સામા પ્રવાહે તરી રહ્યા છે. ગુજરાતી ભાષાના પ્રેમનું જ એક પરિણામ છે જલસો, ગુજરાતી સંગીત અને સાહિત્યને સમર્પિતા એકમાત્ર એપ્લિકેશન છે જે પ્લે સ્ટોર અને એપ સ્ટોરમાં અવેલેબલ છે. અને સાહિત્યથી લઈને સંગીતથી લઈને દરેક પ્રકારનું ગુજરાતી લેંગ્વેજને નું ગૌરવ કરતું અને પ્રેમ કરાવતું આ એક માધ્યમ છે. તમે પ્લીઝ ડાઉનલોડ કરો, તમારું પીઠબળ અમને ખૂબ જરૂરી છે. મારે તમને ખાસ કહેવું છે કે એક દોર રહ્યો હતો ગુજરાતી ફિલ્મોનો જ્યારે ગુજરાતી ફિલ્મો હિન્દી ફિલ્મોને ટક્કર આપતી હતી. આપણી પાસે એ પેઢી હજી પણ મોજૂદ છે જેણે શુક્રવારના ગુજરાતી ફિલ્મોના શોઝ જોયા છે અને એક વાર નહીં, બે વાર નહીં, ત્રણ ત્રણ વાર જોયા છે અને પેલા રોકડા રૂપિયા ઉછાળ્યા છે. એ પેઢીના લગભગ 650 ફિલ્મો, 20,000થી વધુ ગીતો આ એપ્લિકેશનમાં છે. તમને મજા પડી જશે. તમારા આસપાસના મિત્રોને, સ્વજનોને, પ્રિયજનોને પણ જણાવો, જલસો ડાઉનલોડ કરો. અને આ કલાકારોની વાતોમાં તમને એક એટલો બધો ખળખળતો શબ્દોનો પ્રવાહ મળશે, ભાષા પ્રત્યેનો પ્રેમ મળશે, અનુભવની સજ્જતા મળશે કે તમને એમ થાય કે આ સંવાદ ખૂબ આગળ ચલાવીએ. મારી પાસે એટલે શુદ્ધ દેશી સંવાદ તમે જે દર વખતે જુઓ છો, તમને ખ્યાલ છે કે એક સરસ મજાનો રેપિડ ફાયર રાઉન્ડ જેવું પણ અમે કરીએ છીએ. થોડું કોન્ટ્રોવર્શિયલ હોય છે, અમે અમારી જાતે જ અમારા પગ પર કુહાડીઓ મારતા રહેતા હોઈએ છીએ એવા સવાલો પૂછીને. એવા સવાલો મારે આ બે અને આ ત્રણેય સર્જકોને પૂછવાના પણ છે. થોડી વારમાં એ રાઉન્ડ સુધી પહોંચીએ છીએ. પહેલાં પાર્થને પણ મારે સંગીત વિશેનું એક સરસ સવાલ છે. જે પ્રકારનું સંગીત બની રહ્યું છે અત્યારે, તો સંગીત કંઈ એક પુરાવણી જેમ ફિલ્મોમાં આવે છે. સંગીત ગુજરાતી ફિલ્મોનો અત્યારે ભાગ નથી લાગતો કારણ કે સંગીત હોવું જોઈએ. બે ગીતો છે, થોડું બેકગ્રાઉન્ડ સ્કોર હોવો જોઈએ. તો ફિલ્મોનો હિન્દી ફિલ્મોની કોપી પેસ્ટ પદ્ધતિ આપણી પાસે છે. તમે કમ્પોઝર તરીકે, અરેન્જર તરીકે બેકગ્રાઉન્ડ સ્કોર ને ખૂબ સરસ ડિઝાઇન કર્યું છે અને ઘણું કામ કર્યું છે. તમે તમારી વ્યક્તિગત ઈચ્છા કેવી રહે છે, તમને શું જોવું છે ગુજરાતી ફિલ્મો સાથે, કંઈક સંગીતની દ્રષ્ટિએ કંઈક નવું? એઝ આઈ ઓલરેડી સેડ કે હું બોમ્બેમાં હવે જે સ્ટેજ પર છું, જે ગીતો બનાવી ચૂક્યો છું, અને મારું રિયલાઇઝેશન ઇન ગુજરાતી ફિલ્મ એવું રહ્યું છે કે મારા પ્રોડ્યુસર્સ અને ડિરેક્ટર્સ હેવ બીન રેડી સપોર્ટેડ જ્યારે ગુજરાતી ફિલ્મની વાત કરું ત્યારે. સો રાઇટ ફ્રોમ અમુક સિંગર્સ જેની સાથે મેં કામ કર્યું, જેના મેં સપના હિન્દી માટે જોયા હતા, એ બધાને હું ગુજરાતીમાં લઈ આવ્યો. જેમ કે મારું કોઈ કોમ્પોઝિશન હોય તેમાં હું શંકર માધવનને મેં ગવડાવ્યું છે, જે એમનું પહેલું ગુજરાતી સોંગ હતું. એક અરમાન મલિકને ગવડાવ્યું છે, એમનું પહેલું ગુજરાતી. પછી વિશાલ શેખરના શેખરને ગવડાવ્યું, એમનું પહેલું ગુજરાતી. એવા ઘણા બધા સિંગર્સ એ ગુજરાતી ગાયું. મેં એક રિયલાઇઝેશન એ કર્યું છે કે જે રીતે ઓરિજિનલ વાર્તાઓ આપણામાં બની રહી છે, એ રીતે મને ઇન ધીસ પ્રોસેસ આઈ સ્ટાર્ટેડ લવિંગ ધ લેંગ્વેજ. એટલે મારા કોમ્પોઝિશન્સ જે પહેલાં હું જ્યારે કમ્પોઝ કરું ત્યારે જે આપણા સ્ક્રેચ લિરિક્સ હોય ને, જે અમે પોતે કમ્પોઝ કરતા કરતા આવે, એ હિન્દીમાં આવતા હતા, હવે એ ગુજરાતીમાં જ આવે છે. યુનો એ રિયલાઇઝેશન, કંઈ હું કોઈ પણ કમ્પોઝ કરું, ચાહે હું હવે કોઈ હિન્દી પ્રોજેક્ટ માટે પણ કરતો છું, આઈ એન્ડ અપ સિંગિંગ ઇન ગુજરાતી. પછી હું પેલા કહું ઇસકો હિન્દી કરી દેના, ઇસકો તમારા હિસાબે. તો મારા મારું જે વે ઓફ વર્કિંગ ઇઝ કે જે લોકોને ગમે છે અને જે મને પણ ગમી જ રહ્યું છે, એવા કોમ્પોઝિશન્સ હું બનાવું કે જે લોકોના ગાડીઓમાં વાગે અને જે લોકોના કોલરટ્યુન્સ રૂમમાં હોય અને એ લોકોના રોજિંદા જિંદગીમાં એ લોકો એ સાંભળી શકે. અને એને એને આઈ હેવ બીન એબલ, આઈ એમ રિયલી ફોર્ચ્યુનેટ દેટ વેન આઈ હેવ બીન, આઈ એમ બીંગ વેરી ઓનેસ્ટ યુ, આઈ એમ અ બિગ ક્રિટિક ટુ માય સેલ્ફ. એટલે હું છે ને, હું ગૂગલ અને યુટ્યુબ પર મારા ગીતોનું સખત સર્ચ મારું કે વેર હેઝ ઇટ રીચ્ડ. અને વેન આઈ સી માય સોંગ્સ ટુડે આફ્ટર 15 ફિલ્મ્સ, મેં જોયા છે મારા ગીતો પ્રી વેડિંગમાં યુઝ થાય છે, પછી મારા ગીતો પર રેન્ડમ લોકો વિડીયોઝ બનાવે છે અને કવર્સ સોંગ્સ બને છે. તો મને છે ને, મોર દેન માય સોંગ, ઇટ ફીલ આઈ ફીલ ગ્રેટ અબાઉટ ધ લેંગ્વેજ ગેટિંગ યુઝ. કે ભાઈ લોકો આ જે યુથ જેને હિન્દી ને ઇંગ્લિશ ગમે છે ને, એ જ યુથ આપણા ગુજરાતી ગીતોનો કવર. એટલે ફગેટ માય સોંગ્સ, આઈ ફીલ હેપી અબાઉટ દેટ કે ધ લેંગ્વેજ ઇઝ રીચિંગ આઉટ સો વેલ. કે મને યાદ છે કે અમુક ગીતોના પ્રી વેડિંગ થાય ને, પછી મને વિડીયોઝ મળે. કાલે રાતની જ વાત છે, આઈ શેર ઇઝ વિથ યુ. ભૂમિ ત્રિવેદી જે સિંગર છે ને, એનો કાલે રાતનો પણ મેસેજ આવ્યો કે મારો નેફ્યુ છે એ માત્ર ઇંગ્લિશ અને હિન્દી ગીતો સાંભળે છે, અને એ થોડો ફન લવિંગ માં છોકરો, 5 જ વર્ષનો છોકરો. હવે 5 જ વર્ષનો છોકરો છે, એને મને એવું કીધું કે
103 તાવ આવ્યો છે એને અને રડ્યા કરે છે ક્યારનો. અને અચાનક એની મમ્મીને એવું સૂજ્યું કે આનું ફેવરેટ સોંગ વગાડવું. એ ફેવરેટ સોંગ એટલે ગુજ્જુભાઈ ઝૂલે છે. હવે એ છોકરો રડ્યા કરતો હતો, એને મને એને ફોટા મોકલ્યા કે એ પેલા તાવની દવા લે છે અને ઓલરેડી. અને આને જેમ ગીતો વગાડ્યું ને એને ઉભો થઈને નાચવા માંડ્યો. એ વિડીયો એને મને મોકલ્યો તો મને આનંદ કંઈક અલગ જ લેવલનો થયો કે યાર આપણે જીતી ગયા અહીંયા જ. અને મને એ વસ્તુ બી નથી હવે જીવનમાં કે ભાઈ મારે હિન્દી, મને ખબર છે કે હું હિન્દી કે ગમે તેટલી લેંગ્વેજીસમાં મારે જે મ્યુઝિક કરવું છે એ બધું જ કામ મને ગુજરાતીથી જ મળવાનું છે અને મને એમાં જ રસ છે. અને બહુ ઇન્ટરેસ્ટિંગ વાત એ છે કે પાર્થ પાસેથી આપણે એવી આશા રાખીએ કે એક સરસ મજાનું એક મ્યુઝિકલ પ્રોડક્શન હોય જેમાં તમે એટલા સરસ ગીતો આપો કે જે આજીવન યાદ રહે ને અમે બધા જ એની પર સતત અને સખત રીતે ઝૂલી શકીએ. વાંચવાની વાત નીકળી અને ચિન્મયભાઈએ બહુ સરસ વાત કરી કે આજકાલના એક્ટર્સ કે પર્ફોર્મર્સ વાંચતા નથી. તમે કેટલું વાંચો છો? એ વાત સાચી છે કશેક ને કશેક, કારણ કે લેટલી મેં અમુક વસ્તુઓ આ રીતની વાંચવાની શરૂ કરી છે. ગુજરાતી છું, અહીંયા ભણ્યો છું, ગુજરાતી મીડિયમમાં ભણ્યો છું, પણ કશેક ને કશેક છે ને જ્યારે આ દોડમાં નીકળી પડીએ ને જ્યારે એક્ટિંગનું, જેમ કે બોમ્બે પર્ટિક્યુલરલી ટેલિવિઝન, તો એને કારણે છે ને તમે આ બધું કશેક ને કશેક પાછળ મૂકતા જાઓ છો. તો હમણાં વચ્ચે એક એક બુક મેં હમણાં શરૂ કરી છે વિચ ઇઝ કોલ્ડ દોઝકનામા, કદાચ તમને ખબર હશે. તો દોઝકનામામાં એક એવા વ્યક્તિની વાત છે કે ગાલિબ અને મંટો વચ્ચેનું કોન્વર્ઝેશન, ગાલિબ જતા રહ્યા અને પછી મંટો. હવે એ વસ્તુ આખી એ રાઇટરને કશેકથી મળી, હી સેઝ કે હું ક્લેમ નથી કરતો કે આ એ છે કે નહીં, પણ આવી રીતની વસ્તુઓથી છે ને કશેક ને કશેક લેટલી, એટલીસ્ટ છેલ્લા 1.5 થી 2 વર્ષમાં આઈ રિયલાઇઝ કે મને આ વસ્તુઓ બહુ ગમી રહી છે. સો ડુ યુ થિંક ધેટ રીડિંગ હેલ્પ્સ એક્ટર ટુ પરફોર્મ બેટર? સી, ઇટ હેલ્પ્સ યુ ગ્રો એઝ અ પર્સન, વિચ ઇન ટર્ન ઇઝ ગોઈંગ ટુ હેલ્પ યુ બી અ બેટર એક્ટર. કરેક્ટ. તમારામાં જો ડેપ્થ એક માણસ તરીકેની વધે ને તો એ ડેપ્થ તમારા પરફોર્મન્સમાં ઓટોમેટિકલી દેખાય છે. એટલે એમાં એવું હોય છે કે હું કહી શકું છું એઝ અ એક્ટર કે હું જો એઝ અ અભિનય શું છે, તમે જ્યારે કોઈ વાર્તા વાંચતા હો છો ને તો એ વાર્તાનું જે કેરેક્ટર હોય છે ને એ કેરેક્ટર જે રીતે સંવાદ બોલતું હોય છે કે જે રીતે આગળ ક્રિયા કરતું હોય છે ને, તો એઝ એન એક્ટર તમે એના થકી જ્યારે વાર્તાને પૂરી કરો ને તો તમને ખબર પણ નથી હોતું, પણ અંદર માઇન્ડસેટમાં તમે અભિનય કરી લીધો છે, બેકડ્રોપમાં તમે આની અભિનય કરી લીધો છે, અને અચાનક તમને એવું કોઈ પરફોર્મન્સ કરવા મળી જાય તો તમને ખબર પણ નહીં પડે અને અચાનક તમને વાર્તા યાદ આવી જશે. અને તમે એ કેરેક્ટર થ્રુ અચાનક એનું જે ઇનોસન્સ હતું અને એની જે સત્યતા હતી એ તમારા અભિનયમાં દેખાઈ જશે. આઈ થિંક આ રીતે હેલ્પફુલ. ઓન ધેટ નોટ, અંશુલને કઈ કયા 3 પુસ્તકો તમે સજેસ્ટ કરશો ટુ ઇન ઇન આર લેંગ્વેજ ગુજરાતી કે જે એને વાંચવા જોઈએ? મેં એને સૌથી પહેલાં તો હું 3 વસ્તુ એકદમ ચોખ્ખું કહી શકું કે જે એણે સૌથી પહેલાં તો એણે જે કરી લીધું છે એ મને સૌથી પ્રિય હતું, સરસ ચક્ર જેણે કરી લીધું. ઝવેરચંદ મેઘાણીની તારે સોરઠી બારવટી આવું વાંચવું જોઈએ. અને અને સૌથી મને બહુ જ ગમતી ધનસુરલાલ મહેતા અને રમણલાલ નીલકંઠ અને બધાની જે વાર્તાને, ખાસ કરીને ભદ્રંભદ્ર. અને આઈ નો અબાઉટ ભદ્રંભદ્ર, એનો શું છે, આ બધું સેટાયર છે. તમે જોજો ભદ્રંભદ્ર સેટાયર, સેટાયર સખત. હવે આપણું તમે ઓક્સિજન પણ એક સેટાયર છે, યુ નો. પાછા એ 4 શબ્દો ઉપર પાછું જોઈશ, કુતૂહલ, આશ્ચર્ય, પ્રશ્નાર્થ, ઉદ્ગાર. જ્યાં સુધી એ સર્જકમાં નથી આવતું ને સમાજ પ્રત્યે, એનું જ ભદ્રંભદ્ર છે. અને અંશુલને ફરી એક સવાલ કે કેવા પ્રકારની મૂવીઝ હવે કરવી છે? ઓક્સિજન પછી આઈ એમ શ્યોર કે તમારો એક જુદો ટેસ્ટ ડેવલપ થયો હશે. ના ના, ટેસ્ટ તો પહેલેથી એવો જ હતો. ઇટ ઓલ ડિપેન્ડ્સ કે તમારી પાસે શું આવે છે. તો ઈચ્છા ડેવલપ થઈ છે. સી, કેવું છે, ટુ બી વેરી ઓનેસ્ટ, આઈ પર્સનલી ફીલ એન્ડ આઈ સ્ટ્રોંગલી બિલીવ કે એક એક્ટરે છે ને નક્કી નહીં કરવું જોઈએ કે એને શું કરવું છે. કારણ કે એ જે સર્જક હોય ને, એ સર્જકને તમારામાં જો કોઈ પાત્ર દેખાય ને એવી રીતે તમને પાત્ર મળતું હોય છે. જો હું પોતે નક્કી કરી લઉં કે મારે હવે નેક્સ્ટ રો એજન્ટ બનવું છે કે મારે એક એક મિલિટરી વાળો એ ઝોનનું કરવું છે કે એક વોર ફિલ્મ કરવી છે કે પછી એક કમર્શિયલ ફિલ્મ કરવી છે, એ છે ને બધા પાસાને પેલા આપણા ઇક્વેશન્સ બેસાડવાની વાત હોય છે. એન્ડ આઈ ડોન્ટ થિંક કે તમે જ્યારે ઇક્વેશન્સ બેસાડો ને ત્યારે પિક્ચર હંમેશા ચાલતી હોય. શાહરૂખની ચાલે, મને નથી ખબર કે આપણી ચાલે કે. સો
આઈ થિંક આઈ શુડ નોટ ડિસાઇડ વોટ આઈ વોન્ટ ટુ ડુ, રાધર આઈ શુડ ટ્રાય એન્ડ વેટ એવા મેકર્સ પાસેથી એવી વસ્તુ આવવા માટે કે હું મેકર્સ પાસે જઉં કે તમારી પાસે કંઈક છે એવું અલગ કંઈક હોય તો પ્લીઝ મને કોને, તમને લાગે છે કે હું એનો એક ભાગ બની શકું, તમને લાગે છે કે હું તમારી ફિલ્મનો ચહેરો બની શકું, જો એવી રીતની વસ્તુ આવે, કારણ કે ઇટ્સ ઓલ અબાઉટ ધ રાઇટર એન્ડ મેકર, બિકોઝ એ લોકો વગર છે ને કંઈ શક્ય નથી. તો હું પર્સનલી ડિસાઇડ નથી કરતો કે મારે નેક્સ્ટ શું કરવું છે, રાધર હું એક ક્યુરિયોસિટી સાથે ને એક એક્સાઇટમેન્ટ સાથે વેઇટ કરતો છું કે કંઈક કંઈક અલગ આવે છે, કંઈક મળે, કરવાનો મોકો મળે. ધેટ્સ હાઉ આઈ લુક એટ ઇટ. ઓકે, સો હવે આપણે બ્રેક લઈને તરત રેપિડ ફાયર સુધી પહોંચીએ એ પહેલાં છેલ્લો સવાલ જે મારે પહેલો પૂછવો હતો અંચુલને, હવે પૂછું છું હિંમત કરીને. પેલા અઢી અક્ષર કેમ કરી ના એવું સી એવું ઇટ્સ નોટ સો સેડ જેવું તમે કહો છો, બિકોઝ સી વોટ હેપન્સ, ઓક્સિજન મેં જે રીતે સાઈન કરી, મેં ફિલ્મ પહેલી પણ એ જ રીતે સાઈન કરી હતી, હું માણસ પણ એ જ હતો, મારી ટેલેન્ટ પણ એ હતી. ઓફકોર્સ યુ ગ્રો, બટ એ બે વર્ષ પહેલાં થઈ હતી, લાસ્ટ યર આ ફિલ્મ થઈ. વસ્તુ કેવી હોય છે, જ્યારે તમારી પાસે એક વાર્તા આવે ને અને તમને એ વાર્તા તમને લાગે કે યાર આ વાર્તા સારી છે, અચ્છા વાર્તા વાર્તા પેપર ઉપર ઘણીવાર સરસ હોય અને તમે જ્યારે એક્ઝિક્યુટ કરતા હોય વેન યુઆર વર્કિંગ ઓન ઇટ, ત્યારે પણ તમને લાગે કે યાર વસ્તુ સારી બની રહી છે, સમવેર યુ કેન યુ હેવ ધીસ એબિલિટી ટુ ગેજ કે વસ્તુઓ કરેક્ટ થઈ રહી છે કે નથી થઈ રહી. પણ ઘણી વખત છે ને પોસ્ટ પ્રોડક્શન કે પછી એડિટ ટેબલ ઉપર પિક્ચર, કારણ કે તમે એડિટ નથી કરતા ને તમારું એ કામ પણ નથી ને તમારે કરવી પણ ન જોઈએ, પણ ઘણી વખત વસ્તુ એડિટ ટેબલ પર નથી સંભાળાતી, તો એટલે એના માટે અરે એવી કેટલી બધી ફિલ્મ છે યાર, શાહરૂખ તમે ફોર એક્ઝામ્પલ જે ડીડીએલ જે કરે છે પહેલી બી કરે છે અને એ તો પોતે પ્રોડ્યુસ કરે છે, ડુ યુ થિંક એને એવું વિચાર્યું છે કે પિક્ચર આટલી ખરાબ હશે? તમને જ્યારે તમારી પાસે વાર્તા આવે ત્યારે તમને બહુ અપીલ કરતી હોય, અને ફોર એક્ઝામ્પલ જગ્ગા જાસૂસ, આઈ ફીલ ઇટ્સ અ બ્રિલિયન્ટ સ્ટોરી, આઈ ફીલ ધ વે રણબીર ડીડ ઇટ, ઇટ વોઝ માઇન્ડ બ્લોઈંગ. સો પેપર ઉપર વાર્તા કે ઇવન બોમ્બે વેલ્વેટ ફોર દેટ મેટર, આઈ ફીલ મને પર્સનલી ફિલ્મ બહુ ગમી હતી. અને કેમ એટલે તમને ત્યારે વિચાર્યો કે એક્ટરે આવી ભૂલ કેમ કરી, એક્ટર ભૂલ નથી કરતો હતો, કારણ કે પેપર ઉપર ઇટ્સ અ કરેક્ટ કોમ્બિનેશન. તમને અનુરાગ કશ્યપ મેઇન સ્ટ્રીમ કમર્શિયલ ફિલ્મ બનાવી રહ્યો છે, રણબીર હીરો છે, અનુષ્કા હિરોઈન છે, કરણ જોહર એઝ અ વિલન, ઇટ્સ અ પ્રોપર કમર્શિયલ પ્રોજેક્ટ પુટ ટુગેધર, યુ વોન્ટ ટુ બી અ પાર્ટ ઓફ ઇટ ઓબ્વિયસલી બીકોઝ ઇટ્સ અ બિગ થિંગ. પણ સમવેર થિંગ્સ ગો રોંગ વિચ આર નોટ ઇન યોર કંટ્રોલ. કરેક્ટ. આ જ સવાલને જરાક ડિરેક્ટરના પોઈન્ટ ઓફ વ્યૂથી પણ મારે જોવો છે કે ઘણી વખત એક્ટર્સ એવું કહેતા હોય છે ને મોટે ભાગે એવું જોડાય છે કે પેપર પર બહુ સરસ લાગે, પોસ્ટ પ્રોડક્શન શું માયા છે ચિન્મયભાઈ, થોડુંક જરા ઇલાબોરેટ કરો, કારણ કે ઘણા પ્રોજેક્ટ માત્ર ટેબલ પર જ બદલાઈ જાય છે. અને શું ધ્યાન રાખવાનું? ના ના, એટલે એવું ખાસ હોય જે સર્જક હોય છે ને, જેમ એક્ઝામ્પલ એના મનમાં, હું જયારે ડિરેક્ટ કરતો હું છું ને ત્યારે ઘણા લોકોને હોય છે, મેં આ ફિલ્મ આપણી ફિલ્મ તમે જોશો, જેમણે જોયું છે એમને કહું કે 23 દિવસમાં મેં કમ્પ્લીટ કરી છે અને અડધો કલાક તો કાપેલી છે, એટલે બાકી આ 18 દિવસમાં હું 19માં થઈ ગઈ. શું હોય છે કે ડિરેક્ટર હંમેશા પોતાના દરેક શોટને હૃદયમાં અંકારીને શૂટ ઉપર જતો હોય છે, એને ખબર હોય છે કે આ મારો ક્લોઝ છે, આ મારો વાઇડ છે, આ મારો ટોપ એંગલ છે, આ મારો ટ્રોલી શોટ છે, અને એ જ એડિટમાં થતું હોય છે. જ્યારે સર્જક, અને હું સર્જક એને જ કહીશ કે જે પોતે લેખક હોય, હું બાકીને ડિરેક્ટર જ કહીશ, ટેકનિકલ ડિરેક્ટર, અને એને પણ માન આપું છું, પણ સર્જક અલગ વસ્તુ હોય છે કે જે સર્જન કરે છે પોતાના આત્મામાં, પોતાના હૃદયમાં, પોતાના મનમાં, અને પછી એને પડદા ઉપર લઈ આવે છે. એ પ્રોપરલી એડિટરે નહીં, પ્રોબ્લેમ ક્યાં થાય છે કે ફિલ્મ દિગ્દર્શિત થાય છે એડિટિંગ ટેબલ ઉપર, ત્યાં પ્રોબ્લેમ થાય છે. ફિલ્મ ડિરેક્ટ ત્યાં થઈ જવી જોઈએ, એડિટમાં તો ખાલી એડિટ થવી જોઈએ. જ્યારે ત્યાં પેલું વર્કઆઉટ, અરે ઇસકો નીકાળો, અરે ઇસકો, અરે એક વો સીન કો આગે લાદો, અને ત્યાં જે ગડબડ કોટાળા ચાલુ થઈ ગયા, અરે 10 માથા આવી ગયા, અરે નહીં હશે, નહીં વહેશે. તમે જોશો ને મારે એડિટિંગ રૂમમાં બહાર લખ્યું હતું, નો વન ઇઝ અલાઉડ એક્સેપ્ટ ચિન્મય પુરોહિત. એલાવો જ નહીં કોઈ, કોઈને પૂછવાનું પણ નહીં શું કરું છે શું નહીં, એટલે મને ખબર છે કે હું શું કરી રહ્યો છું. એટલે બહુ જ એક સરસ નાનકડો દાખલો આપી દઉં, એક કે ઘણા લોકો કહે કે ફિલ્મ, મને લોકો કે ડિરેક્ટ કરવું સૌથી સહેલું છે, ડિરેક્શન ઇઝ સો ઇઝી થિંગ બિકોઝ યુ આર ગુડ મ્યુઝિક ડિરેક્ટર, જે મ્યુઝિક આપી દેશે, યુ ગુડ એક્ટર્સ, જે એક્ટિંગ કરી લેશે, યુ ગુડ મેકઅપ મેન, સ્ટાઇલિસ્ટ, જે કપડાં આપી દેશે, કેમેરામેન મસ્ત છે, શૂટ કરી નાખશે. તો ડિરેક્ટરે કરવાનું શું, એક્શનને કટ, બીજું કરવાનું શું છે?
કે બધા ના, પણ હા જો તમને મ્યુઝિકનું પણ નોલેજ છે કે એની જોડે શું કઢાવવું છે, તમે એક્ટર જોડેથી શું પરફોર્મન્સ કઢાવવું છે, તમને આ ડિરેક્ટર પાસેથી શું કરાવવું છે, અને તમારા પોઈન્ટ ઓફ વ્યૂ તમારે આખું સર્જન કરવું હોય તો દિગ્દર્શન અઘરું છે. આ વસ્તુ મારે એક વસ્તુ એડ કરવી છે, મારા થોડા ફની એક્સપિરિયન્સીસ છે કે જ્યારે કોઈ નરેશન કરતું હોય ને ત્યારે મને બહુ સખત ઇન્ટરેસ્ટ આવી જાય એ ફિલ્મમાં, પણ પછી અમુક વાતો એવી કઈ કારણે એટલે કે અમુક અને અમુક ફિલ્મો બનાવ્યા પછી બે થયું છે મારી જોડે. અમુક ફિલ્મમાં જે આપણે બહુ આપણે ઘૂસી ગયા હોય પછી આપણને એવું કહેવામાં આવે યાર થોડો અમલ ઓછો હતો તો તમે હવે સંભાળી લેજો એમ, બરાબર. હવે તો યાર તો તમે લોકો એનો છે કે ઇન બિટવીનમાં એવા પણ અમુક પ્રોડ્યુસર્સ મળ્યા કે જે લોકો બહુ સુંદર, જે લોકોના અમુક ડિરેક્ટર્સ બહુ સારા હાથમાં આવી ગયા હોય પ્રોડ્યુસર. હવે અમુક પ્રોડ્યુસર છે ને એવા નીકળી પડ્યા છે, પેલો ડિરેક્ટરની પાસે પણ કંઈક કોઈ બીજો મળતો ના હતો એ જોડાઈ જાય ત્યાં. અને પછી જયારે મેં બજેટની વાત કરી હોય ને કૌશલ પાંડા ગલ્લે પિક્ચરો, હા હું સિરિયસલી એવું થયું બહુ સુંદર. એક વાર્તાવાળો ભાઈ કે આપણો શોધતો હશે એને કોઈ પ્રોડ્યુસર મળ્યો હશે તો એ પ્રોડ્યુસર પેલો એ ભરાયેલો છે કે યાર મને તો પિક્ચર બહાર પાડી. તો પેલા પ્રોડ્યુસર મને એવું કીધું કે પેમેન્ટમાં એવું છે કે આપણે રાજકોટમાં પ્રોપર્ટી છે ફ્લેટ, તો 2 BHK હું તમને આપી દઈશ. બોલો. મેં કીધું પણ મારું બજેટ વધ્યું તો કે હા તો 2.5 કરી દઈશું. આવા અમુક લોકો તો સીધા કહે કે સ્ટોરી છોડે આપણે કોને દોડાઈશું, અરિજિત ને દોડાઈશું. મેં કીધું પણ કઈ એબ્સોલ્યુટલી. મને અત્યારે મારા નાટ્ય ગુરુ હસમુખભાઈ બારાડી યાદ આવે છે, એવું કહેતા ચિન્મયભાઈ. મેં પણ ગેરેજમાંથી શરૂઆત કરી અને આપણા મને યાદ છે નવરંગપુરા બસ સ્ટેન્ડની બાજુમાં પ્રભાબેનને ત્યાં મારો, હું 10મા ધોરણમાં હતો અને મારે નાટકો કરવા હતા અને હસમુખ બારાડી અને મનવિતાબેન અને મારી શરૂઆત ત્યાં આપણા જનકભાઈ પણ હતા, મારી એ શરૂઆત હતી. તો એ રીતે તમને જાણીને આનંદ થશે કે અમારી ટીમના લગભગ 80% કલાકારો ગેરેજ સ્ટુડિયો થિયેટરના થિયેટર એન્ડ મીડિયા સેન્ટરના વિદ્યાર્થીઓ છે. મને બારાડી સાહેબ અત્યારે એ રીતે યાદ આવે છે કે અમને એવું કહેતા સ્ક્રિપ્ટ વિશે કે પહેલું કોઈપણ ફિલ્મનું, કોઈપણ નાટકનું, કોઈપણ એનું પહેલું પ્રીમિયર લેખક જોતો હોય છે અને પછી એક્ટર અને દિગ્દર્શક સુધી એ પહોંચ્યા હોય છે. પણ આ સરસ મજાનો સંવાદ અહીંયા એક જસ્ટ 30 સેકન્ડના બ્રેક માટે અટકીએ છીએ. આના પછી એક સરસ મજાનો કોન્વર્સેશન રેપિડ ફાયરના ફોર્મેટમાં આવી રહ્યું છે. શુદ્ધ દેશી સંવાદમાં હું છું નૈશદ અને મારી સાથે છે ઓક્સિજન ટીમના સરસ મજાના કલાકારો. જલસો ઉપર, જલસો એ ગુજરાતી સંગીત અને સાહિત્યને સમર્પિત એકમાત્ર એપ્લિકેશન છે. પ્લે સ્ટોર, એપ સ્ટોર પરથી ડાઉનલોડ કરવાનું ભૂલશો નહીં. 30 સેકન્ડ્સમાં ફરી મળીએ છીએ. તમારા મતે છેલ્લે આવેલી કઈ ગુજરાતી ફિલ્મ ઓવર રેટેડ હતી? એ લવની ભવાઈ, બી રેવા, સી ચલ મન જીતવા જઈએ. લવની ભવાઈ. વેલકમ બેક. શુદ્ધ દેશી સંવાદમાં હું છું નૈશદ અને મારી સાથે છે અત્યારે ઓક્સિજન મૂવીના કલાકારો. આખી આખી ટીમ છે જે મૂવી વિશે અને ઓવરઓલ ફિલ્મ ઇન્ડસ્ટ્રી વિશે, અભિનય વિશે, આ માધ્યમ વિશે સરસ રસપ્રદ વાતો કરી રહી છે. અને એક રસપ્રદ રેપિડ ફાયર જેવો એક રાઉન્ડ અમે શુદ્ધ દેશી સંવાદમાં હંમેશા રાખતા હોઈએ છીએ. તો ધ મોર એન્ટરટેનિંગ વેલ્યુ ઓ વોટએવર તમને જે લાગે અમને બહુ મજા પડતી હોય છે અને
મને વિશ્વાસ છે કે હવે હું જે સંવાદ શરૂ કરવાનો છું એમાં તમને ચોક્કસથી મજા પડશે. સો અમને તો સજા નહીં થાય ને, હવે તો સવાલો આવશે એટલે તમને ખબર પડી જશે. પણ લેટ્સ બિગિન ઇટ વિથ ધ ઓકે પાર્થ સર. ઓકે, શુદ્ધ દેશી સંવાદ જલસો ઉપર, જલસો ગુજરાતી સંગીત અને સાહિત્યને સમર્પિત એકમાત્ર એપ્લિકેશન, પ્લે સ્ટોર એપ સ્ટોર પરથી ડાઉનલોડ કરી લો. પાર્થ, આમાંથી તમને વધારે કોણ પ્રોમિસિંગ લાગે છે? એ અમિત ખાંતા, બી કેદાર ભાર્ગવ, સી મેઘધનુષ બેન્ડ, કે ડી કોઈ નહીં? કેદાર ભાર્ગવ. એન્ડ વાય ઇઝ ધેટ સો? Because I have been following their work recently. They are doing some nice stuff, although commercial. But je banne ni field che, Kedar is a doctor, Bhargav ek pula radio emati che, ne achanak je banne music compositions karva mandya jang film ma. I feel that they have great in a bay film ma they have you know given some nice stuff. So I feel that. Okay, another one, amati tamne kon vadhare competition lage che? Amit Kanta, કેદાર ભાર્ગવ, મેઘધનુષ બેન? એક્ચ્યુઅલી કોમ્પિટિશન મને મારાથી જ હોય છે, મને લોકોથી નથી હોતી. મને આઈ એમ બીંગ વેરી ઓનેસ્ટ, લોકોનું કામથી મને ડરે નથી લાગતો. અને હું એવું બી પણ મને એવું હોય છે કે હું મારું સારું નેક્સ્ટ ગીત એવું થઈ જવું જોઈએ કે જૂનું ના ગમે. એમ બોરિંગ. તમારી કઈ ફિલ્મના સોંગ્સને ઓન સ્ક્રીન જસ્ટિસ નથી મળ્યું? A સુપરસ્ટાર, B ફેરા ફેરી હેરા ફેરી, C રચનાનો ડબ્બો? એક્ચ્યુઅલી જે એક છે એનું તો નામ જ નથી. તો D યોર ઓપ્શન. આઈ થિંક આઈ નો. આ બે તો ફૂ દાવ થઈ ગયા. કેમ ગમતું? મનગમતું. યા, બીકોઝ આઈ ઇવન આઈ ફેલ્ટ ધેટ. મનગમતું, ઓલ્ધો એમાં એક સોંગ શંકર માર્યાનો જે સોંગ છે, that was one song, one album which I was really excited about and people have really liked it. Arman Malik nu pehlu song Gujarati ma, Shankar Malia nu pehlu song Gujarati ma, and I think Aishwarya pan ema j ghana bada loko e mane picture levani na paadi thi, par main evu nakki kari to ke apre apnu kaam sari rite karvanu je loko sudhi pahonchvanu chhe. Etle every artist individually is judged. And then evi rite Niren bhai ne loko e aa geet kari to pan jare visuals aaya tyare thodu અત્યારે દાવ થઈ ગયો યાર. પણ ધેન સોંગ્સ હેવ રીચ્ડ આઉટ ઇન ઇટ્સ ઓન વે, સો આઈ એમ ગ્લેડ. છેલ્લે આવેલી કઈ ફિલ્મના સોંગ્સ તમને ઈચ્છા રાખો કે તમે કર્યા હોત તો વધારે મજા પડતી? લવની બોય. નો ઓપ્શન્સ, લવની બોય. ઓકે સર, આમાંથી કોની પાસે કોની સાથે કામ કરવું અઘરું છે? એ પાર્થિવ ગોહિલ, બી આદિત્ય ગઢવી, સી ઐશ્વર્યા મજમુદાર, ડી યોર ચોઇસ. કામ કરું અઘરું? એવું કોઈ સિંગર નથી કે જેની સાથે કામ કરવું અઘરું છે, ઓનેસ્ટલી. બધા બહુ ભાઈચારા સાથે કામ કરે. હા, બહુ ક્રેઝી એ લોકોના ઇનપુટ્સ ને બધા હોય છે. ઇટ ઇઝ મોર ફન રાધર, યુ નો. અઘરું તો હજી સુધી કંઈ થયું નથી. આઈ ડોન્ટ નો ઇફ કંઈ અઘરું, બીકોઝ ઇવન જેટલા બોલિવૂડના સિંગર્સ આયા દે હેવ બીન વેરી વેલકમિંગ ટુ અસ એન્ડ ધેર આઈડિયાઝ. કદાચ ડિરેક્ટર્સ એવા છે બહુ, એનું નામ તો હું એને મોડે કહું છું એટલે, પણ આ સવાલ નથી એટલે શું કરવા. કયા સિંગર પાસે ગુજરાતી ગવડાવતા ગવડાવતા તમને ઓક્સિજન ચડાવવો પડે એમ થઈ ગયું? એ જોનિતા ગાંધી, બી જસલીન રોયલ, સી સુરજ જગન. સી સુરજ જગન. સુરજ જગન ને ડેફિનેટલી, બીકોઝ એમણે ઇઝ અ વન્ડરફુલ આર્ટિસ્ટ. અને પણ એમણે વોર્મ અપ પણ 6 કલાક લઈ લીધા. આઈ હેવ બીન થ્રુ ધેટ. યા, કાઇન્ડ ઓફ. પણ તો એક બે કલાક કરેક્ટ 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 સેફ કરેક્ટ. અને પછી એમણે પાછું એવા સ્મોક ને બધું પણ બહુ જ, એક સિંગર તરીકે હેઝ ટુ ટેક કેર, યુ નો, ઇઝ અ વન્ડરફુલ આર્ટિસ્ટ. પણ એમણે પછી આઈ હેવ ટુ મેક હિમ અન્ડરસ્ટેન્ડ કે મને આ ગીતમાં તમે નહીં ચાલો, બીકોઝ તમારા નામે આ ગીત બહાર ના પડવું જોઈએ અને આ ગીતમાં તમારો અવાજ ના આવવો જોઈએ. આઈ હેડ ટુ બી ધેટ ક્લિયર. ઓકે, એન્ડ ધ લાસ્ટ ફ્રોમ માય સાઈડ, એક સલાહ જે તમે ગુજરાતી ફિલ્મના કમ્પોઝર્સને આપવા માંગશો?
જ્યારે કામ કરો ને જેટલા કમ્પોઝર છે, જ્યારે ગીત બનાવો ને ત્યારે જે વિચાર્યું હોય ને એ જ કરો. પછી બજેટ ના જો, કેમ કે લોકોને બજેટની ખબર નથી હોતી. લોકો ખાલી ગીત સાંભળીને સારું છે કે ખરાબ છે એવું વિચારે. જો તમને એવું કહેવામાં આવ્યું કે ભાઈ બજેટ નથી, તું ગમે તે સિંગર પાસે ગવડાવી દે, પણ તમારા મનમાં હોય કે મારે આ ફલાણા આર્ટિસ્ટ પાસે જ ગવડાવવું છે, તો ગવડાવી નાખો. એ વખતે એવું નહીં જોવાનું કે યાર મારી પાસે બજેટ નથી, બીકોઝ એ એક વાર માટેનું પેલું પછી લાઈફ ટાઈમ તમને રિગ્રેટ રહેશે. મને કોમ્પોઝિશન બહુ પ્રિય હતું, અને એમાં તુષાર જોશી જે જગ્ગાદાસુમાં રણબીર કપૂરનો જે વોઇસ છે એને ગાયું છે, અને ઐશ્વર્યા મજમુદારે સાથે ગાયું છે. એ કોમ્પોઝિશન મારું બહુ પ્રિય હતું, પણ ફિલ્મ વોઝ નોટ અપ ટુ ધ માર્ક. અને એમાં જેટલા, ઇનફેક્ટ ધ રીઝન ઇઝ કે એમાં જેટલા એક્ટર્સ હતા એ લોકો બી ગુજરાતી હતા જ નહીં એમ એવી રીતે, એટલે એ લોકોની અંદર બી ગુજરાતીપણું નહોતું. અને સોંગ બહુ કન્ટેમ્પરરી કમર્શિયલ હતું, પણ એ ફિલ્મ ફોર ઓબ્વિયસ રીઝન્સ ના ચાલી, અને એના લીધે ગીત પણ ઇટ ડિન ડુ વેલ. અને યુ નો સો આઈ ફેલ ધેટ વોઝ અ રોંગ ડિસિઝન. એન્ડ વન ડિરેક્ટર જેની સાથે મને કામ કરવાની ઈચ્છા છે, નથી થયું હજી સુધી ઇન ગુજરાતી. ઇન ગુજરાતી તો આઈ એક્ચુઅલી બધા સાથે કામ કર્યું છે મેં. સો ફાર જેટલું મેં જેટલી ફિલ્મો કરી છે એમાં બધા જ અમેઝિંગ ડિરેક્ટર્સ રહ્યા છે, અને ડિફિકલ્ટ ટાઈમ્સ બધા રહ્યા છે, પણ સારું છે બધા સાથે કામ કર્યું. હવે તો નવા નવા ડિરેક્ટર્સ, લાઈક અત્યારે આઈ એમ વેરી એક્સાઇટેડ ઉમંગ વ્યાસ જે જેની સાથે હું કરી રહ્યો છું, અને સો હવે બસ એટલું જ છે કે સારો ડિરેક્ટર સાથે કામ કરવા મળે તો આનંદ છે. હાઉ નાઇસ ઇઝ ધેટ. રેપિડ ફાયર જેના માટે પોપ્યુલર છે અને જેના દ્વારા પોપ્યુલર થયો છે એ વ્યક્તિ કોફી બહુ જ પીએ છે, અને અમે અંશુલને હવે સવાલો પૂછીએ પહેલા. ધ નેક્સ્ટ રાઉન્ડ ઓફ કોફી ઇઝ હિયર, સો પ્લીઝ સર. અને હવે પછીના સવાલો અંશુલને રેપિડ ફાયરમાં થોડાક ઇન્ટરેસ્ટિંગ, અને પ્લીઝ ઓકે હિયર વી ગો. યા અંશુલ, તમે કેટલી વાર સિંગલ ટુ મિંગલ અને મિંગલ ટુ સિંગલ થયા છો? એ 5, બી 5 થી વધુ, સી 2 આંકડામાં તો ખરું જ, અને ડી ડી નથી. કેટલી વાર હું સિંગલ થી મિંગલ થયો છું અને મિંગલ ટુ સિંગલ ટુ? 2 થી 5 એ ઓપ્શન છે ફર્સ્ટ. 5 થી વધુ 2 આંકડામાં તો ખરું જ, 5 થી ઓછું જે ડી ઓપ્શન નથી. ઓકે, 5 થી ઓછું. હા, તો જેને જેને આ રૂપાળો ચહેરો બહુ ગમે છે એમના માટે ખાસ. ઓકે, એક સ્ત્રીમાં તમે સૌથી પહેલું શું જુઓ? એને તૈયાર થતા કેટલો ઓછો ટાઈમ લાગે છે? એ કેવા પ્રકારની મૂવીઝ જુએ છે? એ અને એની 5:5 રેશિયો કેટલો ઓછો છે? પાછા ઓપ્શન રિપીટ કરો, આ તો કન્ફ્યુઝ કરી કાઢો તમે યાર. એને તૈયાર થતા કેટલો ઓછો ટાઈમ લાગે છે? હા. એ કેવા પ્રકારની મૂવીઝ જુએ છે? હા. અને એની 5:5 રેશિયો કેટલો ઓછો છે? 5:5 રેશિયો. 5:5 રેશિયો કેટલો ઓછો છે એ? ઓકે, સા યુ ડોન્ટ વોન્ટ મી ટુ ઇલેબોરેટ ઓન ધેટ ને? Moving on, next question, sir. So, next question will answer your question. તમે કામ કરેલી અભિનેત્રીઓમાં સૌથી વધારે 5:5 કોણ કરે છે? Option is all yours. અરે યાર, મેં હજી સુધી જો આપણી ગુજરાતીની વાત કરું તો 2 જ ફિલ્મો કરી છે. એક પેલાડી અક્ષર હતા જેમાં જે હિરોઈન હતી એના વિશે વાત કરવા જેવું નથી, અને પછી હતી વ્યોમા નાંદી જેની સાથે આપણે ઓક્સિજન કર્યું, અને એ તો બિચારી જરાય 5:5 નથી કરતી. એટલે એ રીતે કહું તો મને હજી સુધી આઈ રીલી હોપ વિશ એન્ડ પ્રે કે મને એવી હિરોઈન મળે કે જે આ ઝોનમાં આવતી હોય અને ફૂલ 5:5 ઝોનમાં હોય, તો બિકોઝ ઇટ્સ એન્ટરટેનિંગ, ઇટ્સ એક્સ્ટ્રીમલી એન્ટરટેનિંગ. ગોસિપ ઇઝ ધ બિગેસ્ટ. યા, ઓકે. તમે વ્યોમાના કયા સંબંધી બનવા માંગશો? 5:5 ફુવાજી, કકડાટિયા કાકાજી, માથાકુટિયા મામાજી? અરે યાર, આ ગજબ સવાલ છે. પાછો ઓપ્શન તમને કે ચોથો ઓપ્શન લાગે છે? ત્રણેય મજાના. અચ્છા, પાછો આ રીતે ત્રણેય બનવું જોઈએ મને એવું લાગે. ત્રણેય, હી ઇઝ રાઈટ. એન્ડ રાઈટ ધેટ્સ ઓલ. કેમ એવું? કારણ કે વ્યોમા મજાની છે, તો એની સાથે આ ત્રણેય ત્રણ વસ્તુ માં જોડાવાનો વાંધો નહીં. અને એક નાનકડી વાત કે
નામમાં શું રાખે છે, કોઈ પણ સંબંધ હોય? ક્યા બાત હે, ઓક્સિજન. એન્ડ હિયર કમ્સ ધ શેક્સપિયર, રાઈટ? ધ રીઅલ શેક્સપિયર. ઓકે, અંશુલ, રિલેશનશિપ જાળવી રાખવા શું કરવું જોઈએ? કોણે લખ્યું છે આ સવાલ? ઓકે, એ જુઠ્ઠું બોલી લેવું જોઈએ, બી ચલાવી લેવું જોઈએ, સી બધું ભૂલી જવું જોઈએ? એ અને સી, જુઠ્ઠું બોલવું જોઈએ અને પછી બધું ભૂલી જવું. ઓકે, આમાંથી કયું કામ તમારે નતું કરવા જેવું? એ બીબીએ, બી પેલા હાડી અક્ષર, સી પાન મસાલાની એડ. પાન મસાલાની એડ, બી પેલાડી અક્ષર, એ બીબીએ, બી પેલાડી અક્ષર. ઓકે, સિક્સ. આમાંથી કોઈ સ્વિમિંગ પુલમાં ડૂબતું હોય તો તમે કોને બચાવો? ચિન્મય પુરોહિત, પાર્થ ઠક્કર કે વ્યોમાનંદી? ના ના, હું ત્રણેયને બચાવું ને એમાં પોતે ડૂબી જાઉં. કોઈ એક? ના ના, હું ત્રણેયને બચાવું ને એમાં પોતે ડૂબું. ના ના, કોઈ એક બોલ લાવે, એવું કઈ ના ચાલે યાર. ઓકે ઓકે ઓકે, તો હું બચાવું ચિન્મય પુરોહિત ને, કારણ કે એ બચી જશે તો બાકીના બે બી સંભાળાઈ જશે. એ હું જુઠ્ઠું બોલું પછી હું ભૂલી કરી નાખ્યો. Moving on. આમાંથી કોની જોડે તમે ઇમોશનલ બિઝનેસ કરવા માંગશો? ચિન્મય પુરોહિત, પાર્થ ઠક્કર, વ્યોમાનંદી? ઇમોશનનો બિઝનેસ કરવા માંગીશ આમાંથી કોની સાથે? ચિન્મયભાઈ સાથે યાર, કારણ કે ચિન્મયભાઈને કારણે આ બાકીના બે માણસો મળ્યા છે, મેં પહેલા કીધું. સો આઈ થિંક એમની સાથે ઇમોશનનો ધંધો કરીશ ને તો બાકીના બધા સાથે ઇમોશનનો ધંધો થઈ જ જશે. ઓકે, આમાંથી કોણ સૌથી વધારે પ્રોમિસિંગ લાગે છે ઇન ધ ફિલ્મ ઇન્ડસ્ટ્રી રાઈટ નાવ? પ્રતિક ગાંધી, મયુર ચૌહાણ કા માઇકલ, મલ્હાર ઠાકર? પર્સનલી આઈ થિંક મને બે માણસો બહુ જ ગમે છે, જે મેં બે ચાર વખત હમણાં હું એ લોકોને મળ્યો બી હતો. પ્રતિક ને આઈ હેવન્ટ મેટ, પણ મને હમણાં માઇકલને હમણાં એક મેચ હતી વેર વી મેટ, વી વર ઇન ધ સેમ ટીમ. મને માઇકલ બહુ પ્રોમિસિંગ લાગે છે એઝ એન એક્ટર, અને પ્રતિકનું કામ પણ મને ભયંકર ગમ્યું છે. સો તમે પ્રોમિસિંગની વાત કરો અને પર્સનલ ફેવરિટની વાત કરો તો આ બે જણા મને મજા કરાવે છે. એન્ડ મલ્હાર, ઓફકોર્સ મલ્હાર ઇઝ દેર, પણ મારો એનો એની સાથે એટલો પરિચય નથી, સો આઈ ડોન્ટ નો. ઓકે, એન્ડ લાસ્ટ બટ નોટ ધ લિસ્ટ, આમાંથી કોની સાથે તમારી પેર સૌથી વધારે જામી શકે? એ વ્યોમાનંદી, બી ભક્તિ કુબાવત, સી જાનકી બોડીવાલા, ડી યોર ચોઇસ? આઈ થિંક વ્યોમા યાર, અને નોટ બીકોઝ આપણી ઓક્સિજન આપણે હમણાં કરી છે, પણ મને પર્સનલી એવું લાગે છે કે ગુજરાતીમાં ઘણા સારા ચહેરાઓ છે જે કામ કરી રહ્યા છે. આઈ થિંક એ મને એ સૌથી ઇન્ટરેસ્ટિંગ માણસ લાગે છે, અને આઈ થિંક દેટ ટ્રાન્સલેટ્સ ઓન સ્ક્રીન એઝ વેલ. જો એને હજી વધારે અમુક રીતના પ્રોજેક્ટ્સ કરવા મળ્યા તો માય પર્સનલ ફેવરિટ ઇઝ વ્યોમાનંદી, નાંદી, સોરી નાંદી. ગ્રેટ, ઓન દેટ નોટ કેટલા માર્ક્સ આપીશું? તમે નક્કી કરો. અને અહીંયા મિસ્ટર મેક, ચિન્મયભાઈ, ઓક્સિજન કેમ બનાવી? એ ડ્રીમ પ્રોજેક્ટ હતો, બી ખાલી ખાલી માખીઓ મારવી એના કરતા સારું, સી ઇન્ડસ્ટ્રીને સારી ફિલ્મની જરૂર હતી? ઇન્ડસ્ટ્રીને સારી ફિલ્મની જરૂર. ઓકે, ઓન દેટ નોટ, જે મેં જ્યારે આપણે બ્રેકમાં વાત થઈ, કઈ એવી એક મૂવી છે જે તમને ગમી હતી ગુજરાતી ફિલ્મ? ગુજરાતીમાં ફ્રેન્કલી સ્પીકિંગ, સાચો કહું ભૂલતી તો મને એક મહદઅંશે રેવા થોડી ગમી. મહદઅંશે રેવા થોડી ગમી, મહદને થોડી, પણ એ મને યુનો જેને ક્રાફ્ટ કરેક્ટ હતું, અને એક એક યુ નો એઝ એ ફિલ્મ મેકર એક સ્ટોરી ટેલર હોય છે, જેમ મોરારી બાપુ કથા કહે તો તમે કેવી રીતે ખોવાઈ જાઓ, યુ નો, તો એક સ્ટોરી ટેલરની એક મજા હોય છે, એક નેરેટિવ હોય છે. તો મને એ નેરેટિવમાં કંઈક તત્વમસીની એક અલગ વાત અલગ રીતે કરવાની જે કોશિશ કરી હતી, શું છે, સંપૂર્ણ કાંઈ નથી હોતો પણ પ્રયત્ન સંપૂર્ણ હોય છે.
એ સંપૂર્ણ પ્રયત્ન મને રહેવામાં દેખાય. ગ્રેટ. છેલ્લું વર્ષ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ઘણા વૈવિધ્યસભર વિષય લઈને આવ્યું છે અને એમાંની જ આ બધી મૂવીઝની વાત થઈ રહી છે ત્યારે મારે તમને ખાસ કહેવું છે કે આ દરેક ફિલ્મોના ગીતો જલસો ઉપર અવેલેબલ છે, ડાઉનલોડ કરી લેજો. જલસો એપ સ્ટોર પ્લે સ્ટોર પર અવેલેબલ છે. કોણે ખરેખર ડિરેક્શન શીખવાની જરૂર છે? એ ચિન્મય પરમાર, બી કુણાલ શાહ, સી ભાવિન વાડિયા. ત્રણેયની ફિલ્મ જોઈ નથી એટલે હું કઈ કહી ન શકું, પણ હું એટલું કહી શકું ખરો કે એઝ અ ડિરેક્ટર અને એ લોકો કદાચ હું થોડું થોડું સિનિયર રહીશ, તો ખાલી એટલું દરેકને કહી શકું કે આમ જોતા તો દરેક જણ પોતાને ડિરેક્ટર માનતું હોય છે, પણ એ જે નેરેટિવની જે વાત હોય છે ને એમાં તમારા મનમાં તમે જે ડિરેક્ટર માનો એ અલગ વસ્તુ છે, ને તમે કેમેરામાં કેટલું કંડારીને એ દુનિયા કેવી ઊભી કરીને દુનિયાને ત્યાં કેટલું વહેવડાવો છો ઇમ્પોર્ટન્ટ હોય છે. તો મને એ લાગે છે આ ત્રણેય ફિલ્મના નામ સાંભળીને હું એમ કહી શકું કે આ ત્રણેય જણે કદાચ શીખવાની જરૂર છે. બાકી તમે ઓપ્શન જ ના આપ્યા હોત. સો આર યુ ગાઈઝ લિસનિંગ? ઓકે, તમારા મતે છેલ્લે આવેલી કઈ ગુજરાતી ફિલ્મ ઓવર રેટેડ હતી? એ લવની ભવાઈ, બી રેવા, સી ચલ મન જીતવા જઈએ. ઓવર રેટેડ એટલે કે વધારે પડતી એટલે જે હતું એના કરતા વધારે હાઈપ ક્રિએટ કરેલી, આટલી બધી પ્રશંસાની કદાચ કે ખબર નહીં એ રીતે. લવની ભવાઈ હું એટલા માટે કહીશ કે યુ નો જ્યારે હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં જે થાય છે એવું તો ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં થવા માંડશે, તો કન્ટેન્ટ જીતુનાનો થોડું ઓછું થશે. લવની ભવાઈમાં હું એમ કહી શકું કે એક સારો બે લેખકો જે નવા પોતેના એક સંવાદોની અલગ મજા હતી, પણ ફિલ્મ માત્ર સંવાદો નથી હોતી, ફિલ્મનો જે વાર્તા હોય છે એની એક અલગ ટ્રીટમેન્ટ કરવાની કોશિશ કરી હતી. પણ રેવા અને હું આ ત્રણ પિક્ચરમાં રેવા અને મન જીતવા જઈને હાઈપ ઊભો કર્યો એવું નહીં કહું, એ બંને ફિલ્મો એને લાયક હતા. કારણ કે ચલમન જીતવા જઈએ એક અલગ સંદિષ્ટ પ્રયાસ કર્યો હતો, રેવા એક અલગ સંદિષ્ટ પ્રયાસ કર્યો હતો, લવની ભવાઈ સંદીપભાઈ બહુ ખાસ મિત્ર છે મારા, પણ યુ નો એક અલગ કોમર્શિયલ બિબાધાર પદ્ધતિમાં બનાવેલી એક સારી સિનેમા હતી. તો આ ત્રણ વખત જ હું એને એમાં સ્થાન આપી શકું. ઓકે, ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી મુંબઈ પાસેથી શું ઉધાર લેવું જોઈએ? એ સારું ડિરેક્શન, બી સારી ટેકનોલોજી, સી ડિસિપ્લિન, ઓર ડી યોર ચોઇસ. ના, પહેલે એટલે આમાં ડિસિપ્લિનમાં બધું આવી ગયું. ડિસિપ્લિન જો તમારી પ્રોપર હશે તો બધું તો ફોલો થાય છે. પણ એક બીજું બહુ સરસ વાત છે કે ઘણા લોકો એમ કહે છે કે કલાકાર ડિસિપ્લિન ન હોવો જોઈએ તો તે સાચો કલાકાર હોય. જેમ એઝ અ રાઇટર કે એઝ અ ડિરેક્ટર તમે કંઈ ડિસિપ્લિન ન હો, અચાનક તમને કોઈ પણ શોટ, અરે ઇધર ઇધર અહીંયા કેમેરા લગાવ્યા, અરે સર અરે નહીં. પણ બે વસ્તુ હું તમને ચોખ્ખું કહીશ કે મુંબઈ છે ને પ્રોફેશનલિઝમ શીખવાડે છે, એ પ્રોફેશનલિઝમનો જે એટિટ્યુડ છે ને એ મને ગુજરાતમાં એટલે દેખાડો નથી ક્યાંય. મારું મુંબઈ છે ને, હું અમદાવાદનો છું છતાં કહું છું, મારું મુંબઈ છે ને એ મને સવારે 9 વાગે ઉઠીને કઈ રીતે મારે કયો શોટ લેવો, મારો કેમેરામેન મારી પાસે આવીને સર ઇસમે ઓર ક્યા કરતે હે, એની એની જે તત્પરતા છે ને એ દેખાય છે માનસપટમાં. અને મને અહીંયા અલા થાય જરા હોય એ ખાતો આપ, તો મને થાય છે આ લોકોને તરસ કેમ નથી, આ લોકોને ભૂખ કઈ રીતે લાગે છે. હું ઘણી વાર અઢી પોણા ત્રણને બ્રેક પાડું ને તો તમે નહીં માનો મુંબઈમાં કોને દિન બચકે, મારા સ્પોટ બોયની ખબર ન હોય, બધા ખોઈ ગયા હોય. તો એ જે કામની જે ભૂખ એ અહીંયા મને બહુ ઓછી લાગે. આ વસ્તુ મારે એક વસ્તુ એડ કરી છે મ્યુઝિકલી. મેં એવું જોયું છે કે જ્યારે અમે અમારા ગીતો સાઉન્ડ પોસ્ટ પ્રોડક્શનમાં આપીએ છીએ, મિક્સિંગ અને માસ્ટરિંગ એનું જે એમાં છે ને, મારો સાઉન્ડ એન્જિનિયર જે હોય ને એ મારા અમુક
મ્યુઝિકના અમુક પીસીસને રિજેક્ટ કરે છે એવું. અને મને કહે છે કે પાર્થભાઈ એ સહી નહીં હે, ફોર અ બેસિક આઈડિયા કહું તો કોઈ ડ્રમ્સ વગાડ્યા હોય કે કોઈ ગિટારનું કોઈ પીસ હોય, પાર્થભાઈ ઇસમે મજા નહીં આ રહા, આઈ થિંક યુ શુડ ડૂ ઇટ અગેન. આ પ્રોફેશનલિઝમ અને આ ઇનપુટ જે મને એક ઓનેસ્ટ ઇનપુટ એ આપે છે. અને અહીંયાની વાત કરું, મને બહુ બધા લોકો એવું પણ કહે છે કે તમે બધા બોલિવૂડ પાસે ગવડાવી દો છો, પણ જે જે છે ને સિનેમેટિક એક્સપ્રેશનની જે જરૂર, હવે અહીંયાના એક સિંગરને મેં એકવાર ગવડાવ્યું હતું ને, તમે મને શું કીધું કે પાર્થભાઈ મારે બે કલાકમાં મૂવી જોવા જવાનું, તો આઈ વોઝ લાઈક કે આ તો અહીંયા જ પતી ગયું, તો મેં એને ત્યાં જ નહીં કીધું તું નીકળ. એમ પછી હું આવા જવાબો બધે નથી આપતો કે ભાઈ કેમ હું બહુ ફ્રિક્વન્ટલી નથી ગવડાવી શકતો, પહેલાં તો એક એક પેશન જે હોય ને ફિલ્મ માટે ગાવાનું. અને બીજું શું હજી તારી વાત, બીજું હું શું કહું છું કે મને સોરી ટુ સે યુ, પણ આપણા ગુજરાતમાં ઘણા લોકો ટેલેન્ટેડ લોકો છે, ઘણા લોકો સુધરી રહ્યા છે, અધૂરા ઘણા બધું છે. સરકાતા જ હોય છે, બધું આવડે છે, બધું આવડે યાર. અરે યાર ઓસ્કર વિનિંગ, તમે નહીં માનો, હું રોજ અભાનપણે અજાણપણે કોઈ પણ સીન શૂટ કરતો અને કંઈક ને કંઈક શીખતો હોઉં છું. અચાનક કોઈ મને કંઈક મને મજા આવે છે કંઈક શીખવાની, અને યાર બાપુ થઈ જશે, અરે હો ગયા, અરે યાર એ તો એસા હી હોતા હે. તો દરેક જણ સ્પીલબર્ગ છે, પાછો પેલા ચાર શબ્દોમાં જ દઈશ, કુતુહલ, પ્રશ્નાર્થ, આશ્ચર્ય, ઉદ્ગાર. આ જ સુધી કલાકાર બની ગયા સુધી હું શીખી દઈ શકે, અને એ તો બધું છે, પૂર્ણ વિરામ જ છે. નહીં, આઈ થિંક એમણે આમણે બધી વાત કરી છે, જે પ્રોફેશનલિઝમ છે ને, બીકોઝ વોટ હેપન્સ ઇઝ આઈ ઓફન સે ધીસ જ્યારે આવી રીતના સવાલ આવે, બોમ્બેમાં જ્યારે કોઈ પણ કલાકાર, પછી મ્યુઝિક ડિરેક્ટર હોય, ડિરેક્ટર રાઇટર હોય કે એક્ટર્સ હોય, બધા છે ને નેશનલ લેવલની ટેલેન્ટ સાથે કમ્પીટ કરતા હોય છે, તો ત્યારે જ્યારે મુંબઈમાં રહીને માણસો પોતાનું એક નામ બનાવતા હોય છે ને, એ હંમેશા નેશનલ લેવલની ટેલેન્ટ સાથે કમ્પીટ કરીને પછી બનાવેલું નામ હોય છે. એની પાછળ કંઈક કારણ છે કે કેમ માણસો ત્યાં છે જ્યાં એ લોકો છે, એન્ડ દેટ આઈ થિંક એક્સપ્લેન્સ ઇટ ઓલ. એ જે ડિસિપ્લિનની વાત કરી, એક પ્રોફેશનલિઝમની વાત કરી, એ તમારામાં જો નથી તો તમે મુંબઈના માર્કેટમાં જ્યાં તમે નેશનલ લેવલની ટેલેન્ટ સાથે કમ્પીટ કરો છો, તમે તમે ફેંકાઈ જશો, તમારી પાસે રસ્તો જ નથી. સો આઈ થિંક ધેટ્સ હાઉ ઇટ ઇઝ. વાવ, રેપિડ ફાયર, માત્ર રેપિડ ફાયર નથી, અહીંયા એટલી બધી, ઇટ હેડ અ લોટ ઓફ ફાયર, એબ્સોલ્યુટલી. મેં જે બોલવા જતો હતો, કેટલી બધી એનર્જી છે, ઉર્જા છે, કે કદાચ સાંભળીને પણ ઘણું બધું સમજી શકાય એમ છે. છેલ્લો સવાલ મારે પૂછવો છે આમાં, આમાંથી કોણે જોઈએ એવું પરફોર્મ નથી કર્યું મૂવીમાં? વ્યોમા નાંદી, અંશુલ ત્રિવેદી. એટલે મને એવું કહી શકાય કે આમાં સી ઓપ્શન નથી, મારે સી ઓપ્શન ના, પણ આ બે જ. પ્રતિક્ષા લોનકર, અને હું તમને કહું અભિનયની જુગલબંદી સાથે, અને મારા માટે અંશુલ અને વ્યોમા એટલે શેક્સપિયર ને નતાશા બે અલગ કેરેક્ટર નથી. મારા માટે બંનેની જોડી એક સમન્વય છે, જે મારી લવ સ્ટોરી છે. મને એમ લાગે છે કે લવ સ્ટોરી તો જ વર્ક થઈ છે કે અંશુલ અને વ્યોમા શેક્સપિયર ને નતાશા આબેહૂબ બની ગયા છે. ઓકે, સો ધેટ્સ ઇટ. જો ફિલ્મ રિલીઝ થઈ જાય એ પછી વાતો કરવાની મજા એ છે કે નિરાંતે વાતો થઈ શકે છે, કલાકારો થોડો વધારે સમય આપી શકે છે, ને અમે થોડાક વધારે અંદર ઉતરીને પ્રશ્નો પૂછી શકીએ છીએ. આ સંવાદ હવે અહીંયા વિરામ લેવો પડશે અમારે. જતાં જતાં હું તમારી છેલ્લી કમેન્ટ્સ લેવા માંગીશ ફોર ધ ફિલ્મ, ફોર ઓવરઓલ ફિલ્મ. સૌથી પહેલાં તો હું જલસા વિશે વાત કરીશ, બીકોઝ મને જલસા એપ્લિકેશન વિશે ખબર હતી, પણ અહીંયા આવીને અને અહીંયા આવતા પહેલાં મને એના વિશે વધારે ખબર પડીને અહીંયા આવીને વોટ એવર વી ડિસ્કસ, જે તમે કામ કરી રહ્યા છો, આઈ થિંક ધેટ્સ કમેન્ડેબલ. જલસો જે ગુજરાતી સાહિત્ય ને ગુજરાતી સંગીતને ઓક્સિજન પૂરું પાડી રહ્યું છે એવું કહીશ ને તો એ વધારે નહીં હોય. આઈ થિંક એ તમે કરી રહ્યા છો, ને અમારો પણ કંઈક એવો જ પ્રયાસ હતો.
તો આવી રીતના બે ગુજરાતી સાહિત્યને ઓક્સિજન પૂરું પાડતી એક એક આપણા આપણી ફિલ્મ અને બીજું જલસો બે અહીંયા ભેગા થયા છે. આઈ થિંક ધેટ્સ વન્ડરફુલ. અને મેં એપ્લિકેશન ડાઉનલોડ કરી લીધી છે ઓલરેડી, અને તમે જે વાત કરી એ વસ્તુ હું હવે સાંભળવાનું શરૂ કરીશ, કારણ કે હું હંમેશા શોધતો હતો કે આવું મળે ક્યાં, કારણ કે ઘણી વાર શક્ય નથી હોતું વાંચવાનું, ન થાય, વંચાયું ન વંચાયું, વોટ એવર. બટ આ વસ્તુ હવે આઈ થિંક ધીસ ઇઝ એક્ઝેક્ટલી વોટ વોઝ રિક્વાયર્ડ એટ ધીસ પોઈન્ટ ઓફ ટાઈમ, અને તમે એ ઓક્સિજનનો પુરવઠો પૂરો પાડી રહ્યા છો. થેન્ક યુ, વન્ડરફુલ, થેન્ક યુ વેરી મચ. અને તમારા ઘેઘોર પ્રભાવક અવાજમાં જો તમે એમ કહી શકો કે જલસો ડાઉનલોડ કરો એપ સ્ટોર અને પ્લે સ્ટોર પરથી. હેલો ઘેઘોર અને શું બીજું શું હતો શબ્દ? પ્રભાવક. પ્રભાવક સારો હતો, ઘેઘોર થોડું નડ્યું. પણ પ્લીઝ જે પણ અત્યારે આ શો જોઈ રહ્યા છે અને જે નથી બી જોઈ રહ્યા, યુ હેવ ટુ ગો ઓન એપ સ્ટોર એન્ડ પ્લે સ્ટોર એન્ડ ડાઉનલોડ જલસો જે એપ્લિકેશન છે. એન્ડ ઇટ્સ અ વન્ડરફુલ એપ્લિકેશન. આઈ જસ્ટ ડાઉનલોડેડ ઇટ, નોટ પ્રમોટિંગ ઇટ, બટ ઓનેસ્ટલી આઈ જસ્ટ ડાઉનલોડેડ ઇટ બીકોઝ મને બહુ મજા પડી છે. ગો એન્ડ ડુ ઇટ. થેન્ક યુ, થેન્ક યુ અંશુલ, થેન્ક યુ સો વેરી મચ. પાર્થ, જતા કંઈક કહેવા માંગશો? મારા માટે તો ફોર પીપલ લાઈક કમ્પોઝર્સ લાઈક અસ ઇટ ઇઝ અ ગ્રેટ એડવાન્ટેજ ટુ હેવ અ સ્પેશિયલ રેડિયો, ઓનલાઈન રેડિયો જે વર્લ્ડ વાઇડ લોકો સાંભળી શકે, જોઈ શકે ઘણી બધી વસ્તુ. કેમકે અમે લોકો હવે અત્યારે એઝ ઓફ નાવ ગુજરાતી ગીતો જ અમે બનાવી રહ્યા છે, તો એ ગીતો તમારા સુધી સૌથી પહેલાં જલસોથી પહોંચે છે. તો આઈ રિયલી વિશ કે તમે બધા જ આ ગીતો સાંભળો અને આ જલસો એપને ડાઉનલોડ કરો, બીકોઝ જે જે તમે લોકો અમને પૂછતા હો છો કે ક્યાં મળે છે ગીત, તો સૌથી પહેલાં તમે અહીંયા ફાઇન્ડ આઉટ કરી લેશો, પછી બીજે બધે મળી જશો. તો આઈ રિયલી રિયલી એપ્રિશિએટ ધીસ એન્ટાયર એફર્ટ ઓફ હેવિંગ યુ નો ધ વર્લ્ડ. એટલે ઇટ્સ લાઈક અ વિકિપીડિયા ઓફ ગુજરાતી લિટરેચર. એક એપ ખાલી તમે ડાઉનલોડ કરો તો યુ ગેટ એવરીથિંગ અબાઉટ ગુજરાતી એન્ડ ગુજરાત. થેન્ક યુ, થેન્ક યુ પાર્થ, થેન્ક યુ વેરી મચ. ચિન્મયભાઈ, જતા જતા ફિલ્મ વિશે સૌથી પહેલાં તો જલસો માટે એવું કહીશ કે મને જલસો પડી ગઈ આવવાની. અને એક સાચા ગુજરાતી તરીકે જો આપણે ઓળખાવવું હોય તો જલસો એપ આજે ડાઉનલોડ કરી દો, સાહિત્યની નજીક રહેશો. અને સાહિત્યની નજીક રહેશો ને તો પોતાની નજીક રહેશો, અને પોતાની નજીક રહેશો ને તો પોતાની ભાષા ઉપર, પોતા ઉપર માથું ઊંચું રાખવાની અને ફરવાની મજા આવશે. એના માટે આ જલસો છે અને ખરેખર જલસો પડ્યો છે. ધૂમકેતુ મેઘાણી સાહેબ, અદભુત લેખકોની અદભુત વાર્તાઓ તમને સાંભળવા મળશે. તો જલસો, અને મને જલસો તો મળશે કે તમે બધા ઓક્સિજન જોવા જશો. કારણ કે છે શું, દર્શક મિત્રો, આજે ગીતો કાલે જોશું. આ ફિલ્મ બીજી ભાષાઓમાં પણ બનવા જઈ રહી છે, અને હું ઈચ્છીશ કે દરેક ગુજરાતી આ ફિલ્મ ગુજરાતીમાં જોવે. કારણ કે હિન્દીમાં આવશે, હિન્દીમાં જોશો તો મને એમ થશે કે મારો ગુજરાતી છે. સાચી, અદભુત અને અલગ, અનોખી અનોખી આ ફિલ્મ સંબંધોની એક નવી દુનિયાની ફિલ્મ છે. જેમણે જોઈ છે એમણે બે વાર જોઈ છે, એક વાર જોઈ આવું જલસો પડી જશે. થેન્ક યુ, થેન્ક યુ વેરી વેરી મચ. શુદ્ધ દેશી સંવાદમાં આજે અત્યારે બસ આટલું જ. ફરીથી મળીશું, જલસો કરીશું કોઈક સરસ મજાના કલાકારો સાથે, બીજા મહાન એટલા જ લોકપ્રિય વ્યક્તિત્વ સાથે, અને ખૂબ બધી વાતચીતો કરીશું. ત્યાં સુધી જલસો ડાઉનલોડ કરો, પ્લે સ્ટોર એપ સ્ટોર પર અવેલેબલ છે. અત્યારે હું નૈષદ કહી રહ્યો છું, બાય, કરતા રહો જલસો. અને હા, ઓક્સિજન તમારા નજીકના સિનેમાઘરોમાં ચાલી રહી છે. સરસ સમયે, તમને અનુકૂળ સમયે, તમારી તમારી લાગણી મુજબ, તમારી માગણી મુજબ ચાલી રહી છે. તો પ્લીઝ ગો એન્ડ વોચ ઇટ. જેમ ચિન્મયભાઈએ કીધું કે શુક્રવારે હિન્દી ફિલ્મ જુઓ, શનિવાર તો આપો ગુજરાતી મૂવીઝને, ઓક્સિજન જોવા જાઓ. મળીએ છીએ બહુ જલ્દીથી, કરતા રહો જલસો.